છે બધાનો પ્રેમ જોશ તો એમાં પડી લડવામાં બહુ મજા આવે છે પહેલામાં રડવા જેવું લાગે છે કે આમાં બહુ પછી ઉછળી ઉછળી નહીં કહેવાનું એમાં ક્યારેક તો એવું બને કે આપણે કઈ ઉછળી ઉછળીને પ્રેમની વાતો કરતા હોય એ કોઈ બીજાને પણ કહી દે કે તમારા એ તો ત્યાં ઉછળતા હતા પ્રેમ વિશે વાતો કરવા માટે એટલે હમણાં જ અત્યારે જ હું જોતો હતો એમાં એક જોક આવ્યો મારી પાસે ફોરવર્ડ થતો અને જોકની અંદર એવું લખેલું હતું કે ભાઈ મેં નક્કી જ કરેલું છે કે કોઈ મેરિડ વુમનને ડેટ જ નહીં કરવાની વેલેન્ટાઇન્સ ડે ઉપર વાઈફને પણ નહીં એ મેરિડ વુમન તો ખરી એમ એટલે અહીં દરેક એજ ગ્રુપના મિત્રો છે એ જ મજા છે અમે મજા એટલે એક સરસ મજાની ફૂડ બ્રાન્ડ છે ક્યુએસઆર કહેવાય ક્વિક સ્ટોરીસ રેસ્ટોરન્ટ જેના વિશે તમે થોડુંક જાણી પણ લીધું અમે બધા આવ્યા એ પહેલાં પણ એનું નામ પણ એવું સરસ છે મજા અને એના બધા અમારા જે સંચાલક મિત્રો છે એ પોતે નિત્ય પ્રેમમાં હોય છે સલમાન ખાન જેવું છે લાસ્ટ ટાઈમ મેં વાત કરેલી આમાંથી કેટલા એવા છે કે લાસ્ટ ટાઈમ હતા હું દેવકી ને ચેતન ભગતનો એક શો રાખેલો અમે ઓ વાવ ચાલો તો આ રિટેન્શન કહેવાય આપણે આનો અર્થ એ છે કે આપણે બીજી સ્ક્રિપ્ટમાં બોલવું પડશે હા બિલકુલ એટલે ગયા વખત વાળા ટુચકા રિપીટ નહીં કરીએ આપણે અને દેવકીએ ગયા વખતે શાહરૂખ ખાનથી શરૂ કરીને જે લવ સ્ટોરીઓ સંભળાવેલી હવે એને નવી આ વર્ષની જે લવ સ્ટોરીઓ બની હશે ટુ થાઉઝન્ડ એટીન નાઇન્ટીનની એ કહેવી પડશે સો ઇટ્સ અ વન્ડરફુલ ટીમ ઓવરહિયર બેક સ્ટેજ તમે બધા અને એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ છે એના કોન્સેપ્ટ વિશે આગળ હું વાત કરું એ પહેલાં બે ત્રણ વસ્તુ ક્લિયર કરી દઉં એક મેં કહ્યું એ મજા કરવા માટે બધા ભેગા થયા છીએ બહુ હેવી એવી હથોડાઓ અમે પણ નહીં મારીએ અને તમે ખમતા પણ નહીં બરાબર અમે મારીએ તો તમારે કંઈ સહન કરવાની જરૂર નથી આ ઇટ્સ અ લાઇટ પ્રોગ્રામ પણ લવ બાબત એવું છે કે લોકો જેટલી વાતો કરે છે ને એટલો પ્રેમ નથી કરતા ને જેટલું પ્રેમ કરે છે એ લોકો વાતો નથી કરતા આ મુશ્કેલી છે હમણાં એક શમશેર સિંહ નામના એ ચોવીસ વર્ષના એક લેડી સાથે પંજાબમાં લગ્ન કરી રહ્યા એમણે કોર્ટમાં જવું પડ્યું કે અમને સુરક્ષા આપો ત્યારે એક દિવસે પેલો રોઝ દે અને પ્રપોઝ દે ને બધું હતું એટલે બીજા લોકો જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર રોઝ અને પ્રપોઝ કરતા હોય ત્યારે જે ખરેખર દાદાઓ હોય છે એ તો લગ્ન કરી નાખતા હોય છે એના વિશે વિશેષ આપણે અનુપ જલોટાને ક્યારેક બોલાવશું ત્યારે સાંભળશું તો તો આપણે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ જર્ની કરવાની છે આ બધા મિત્રોની સાથે હું આમના દેવકીને એનો દોર સોંપું જ છું બધા મિત્રોનો પરિચય સરસ કરાવશે એક પણ વ્યક્તિ અહીં સ્ટેજ ઉપર એવી નથી કે જેનો પરિચય અમદાવાદને કરાવવો પડે ઇનફેક્ટ ગુજરાતને કરાવવો પડે બધા પોતપોતાની રીતે સમર્થ વ્યક્તિત્વો છે કેટલાક સાક્ષીભાવે પ્રેમને જોવે છે કેટલાક ડૂબકી મારીને કુંભસ્નાનની જેમ પ્રેમને જોએ છે તરબોળ થઈને અને બહુ સરસ મજાની વાતો આપણે કરવાની છે તમારા બધા એનો સરસ ઓડિયન્સ છે એક જ રિક્વેસ્ટ આ મોબાઈલથી લવ થાય છે મને ખબર છે કેટલાક લોકો તો ચેટમાં જ લવ કરતા હોય છે ડીપી બહુ સરસ રાખતા હોય હું હમણાં જ એક પ્રોગ્રામની અંદર દેવકીના અમે સાથે હતા કલકત્તા અને અમે એમાં વાત કરેલી કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ વોટ્સઅપ ઉપર જાઓ ફેસબુક ઉપર જાઓ તમને એમ લાગે કે આખી દુનિયા હેપી છે આખી દુનિયા પ્રેમમાં જ છે બધે વસંત જ ખીલેલી છે કોઈ ઊંઘમાંથી ઊઠીને ફોટા નથી મૂકતું કોઈ ઉલ્યુન બ્રશ કરતું હોય એવા ફોટા નથી મૂકતું બધા સરસ તૈયાર થઈને એકદમ આમ અંદરથી પરફ્યુમ આપણને આમ મહેક આવે એવા એવા ફોટા તુષારભાઈ મૂકતા હોય છે બધા તુષારભાઈ ના તો પોતા ના પાછા એવા સરસ સરસ ફોટા મૂકાતા હોય છે તો કોકે વચ્ચે પૂછેલું એમને કે અમેરિકામાં તમે આટલા બધા સારા સારા ફોટા જે પડાવો છે પાડે છે કોણ એટલે આજે તુષારભાઈ જાહેરમાં લઈ આવ્યા પાડે છે કોણ તો આખી દુનિયા હેપી લાગે આખી દુનિયા ઇન લવ લાગે આખી દુનિયા પીસફુલ લાગે પણ આપણે જાણીએ છીએ કે સ્ટ્રેસ પણ છે પ્રોબ્લેમ્સ પણ છે ઇસ્યુઝ છે મુશ્કેલીઓ થતી હોય છે જેફ બેઝોસ જેવો દુનિયાનો નંબર વન અબજપતિ તમે વિચાર કરો કે અડધા અડધી મિલકતની ગુમાવવા તૈયાર છે અહીં બેઠેલા કેટલાય લોકો પ્રેમ ગુમાવવા તૈયાર થશે કે ભાઈ પ્રેમ દુનિયાને નંબર વન અબજપતિનું સ્ટેટસ મળતું હોય તો હશે પ્રેમ આવતા જન્મમાં કરશો ભારતમાં એ તો ફાયદો છે જન્મ જન્માંતર દેવું થઈ ગયું હોય તો આવતા જન્મે પ્રેમ બાકી રહી ગયો હોય તો આવતા જન્મે તો એ આપણને ફાયદો છે પણ આપણે એવું નથી કરતા આપણે એમ માનીએ છીએ કે ના પણ જે નંબર વન અબજપતિ છે એને પ્રેમ થઈ જાય છે અને પ્રેમ માટે એમ માને છે કે અડધી મિલકત દેવી પડે તો વાંધો નહીં પણ હવે આમ નહીં ને આમ જેવું છે સો ધીસ ઇઝ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ પઝલ લવ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ પઝલ આ માણસોને પૃથ્વી ઉપર બિઝી રાખવા માટે ભગવાને કરેલો કારસો છે એટલે સતત એનું માથું ખાવા માટે આપણે કુદાકૂદ કરીએ નહીં અને સતત આપણે આપણું જ એકબીજાનું માથું ખાધા કરીએ અડધી જિંદગી પછી ધીરે ધીરે યાદ આવે કે આપણે ઉપરવાળાનું પણ માથું ખાવાનું બાકી રહી ગયું છે તો બહુ મજા આવે તમારા બધા મિત્રો છો ખાસા યંગસ્ટર્સ વસંત તો અહીંયા જ ખીલેલી છે આખે આખો બગીચો છે એ અહીંયા જ રંગબેરંગી ખીલેલો છે તો હું દેવકીને આગળનો દોર સંભાળવા માટેની રિક્વેસ્ટ કરું શી ઇઝ વેરી ફેમસ વેરી પોપ્યુલર આર છે અને આ ખાસા કેટલાક મિત્રો તો એમ માને જ છે મને દેવકીનો મેં ફોટો મૂકીને આ જ્યારે પ્રોગ્રામની ફેસબુક ઉપર મૂકેલું ત્યારે નીચે કોઈએ લખેલું કે દેવકી તો સ્ટેજની રાણી છે એટલે એક લાલની રાણીને એવા બધા નાટકો થતા એક જમાનામાં આજે એણે લાલ કપડાં જ પહેર્યા છે અને ઇન ધ વન્ડરલેન્ડ જે કોઈ આમાંથી વાંચીને બેઠું હશે એને ખબર હશે કે રેડ ક્વીન ઉપર તો આખી કથા હતી અરે દેવકી અમદાવાદમાં તો પોપ્યુલર છે જ પણ એક્રોસ ધ ગ્લોબ અનેક અનેક જગ્યાએ હું સાક્ષી રહ્યો છું નોટ ઓનલી પોપ્યુલર પોપ્યુલર પ્રસિદ્ધ હોવું એક વાત છે અને સિદ્ધ હોવું બીજી વાત છે એ પ્રસિદ્ધ પણ છે અને સિદ્ધ પણ છે એટલે એને વાત વાતની અંદરનું ઊંડાણ એનો વિચાર એની એની સહજતા એની એની ક્યુરિયોસિટી નેસેસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન એવું આપણે બધા કહેતા હોઈએ છીએ પણ એકચ્યુઅલી ખરેખરી વાત તો એ છે ક્યુરિયોસિટી ઇઝ મધર ઓફ ઇન્વેન્શન તમને કુતુહલ થવું જોઈએ વસ્તુ જોઈને પ્રેમ પણ ત્યારે જ થાય જ્યારે તમને કોઈક ચહેરો જોઈને કોઈકનો અવાજ સાંભળીને કોઈકની વાત જોઈને કોઈ કોઈ કોઈકની કોઈકની કોઈ અદાવો કે અંદાજ જોઈને તમને જરા એમ થાય કે આગળ વધીને પૂછીએ તો ખરા કે તમે કોણ છો તો ઓવર ટુ યુ દેવકી બધા જ મિત્રોનો પરિચય કરાવશે અને પછી આપણે વન બાય વન બધાને સાંભળશું પણ લાસ્ટલી રિમેમ્બર ધેટ કે અમે બધા અહીં હાજર છીએ આપ બધા હાજર છો અને એક એવો યુનિક પ્રોગ્રામ આજે અમદાવાદમાં નહીં કદાચ ગુજરાતના ઇતિહાસમાં થવા જઈ રહ્યો છે જ્યાં હાજર રહેનાર દરેક શ્રોતાને ગેરન્ટેડ ગિફ્ટ મળે એન્ડ ધેટ્સ થેન્કસ ટુ મજા એ ક્રેડિટ મજા નામની બ્રાન્ડને જાય છે કેટલાય લોકોએ દેવું કે છેલ્લા ચાર દિવસમાં મેં અલગ અલગ મીડિયામાં પ્રમોશન માટે મૂક્યું એમાં સવાલ પૂછ્યો છે એન્ટ્રી ફી શું કારણ કે લોકોને વિશ્વાસ નથી પડતો કે પાંચ હજારના કેશ પ્રાઇઝ પણ આપે બેસનાર દરેકને સાડા પાંચસો વર્ષની ગિફ્ટ પણ આપે અને છતાં કાંઈક તો હશે કાંઈક ખેલ હોવો જોઈએ લોકોને એમ થાય છે કે આમાં અંદર કંઈક ઓલા પ્રેમમાં જેમ હોય ને કે ડિસ્પ્લે ડિપાર્ટમેન્ટ તો બહુ સારું છે પણ પછી મેરેજ થઈ ગયા પછી ખબર પડે એમ બધાને બીતા બીતા અમુક તો આવ્યા નહીં બીકને કારણે આવ્યા નહીં કે અંદર ગયા પછી કંઈક છે ને હમણાં કંઈક કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ સાઈન કરાવશે કાયમ માટે ભવો ભવના કસ્ટમર બનાવી દેશે કોઈક નેટવર્ક માર્કેટિંગની અંદર આપણે પાંચ કસ્ટમર બીજા લઈ આવો એવું કહેશે આવું કશું જ નથી ઇટ્સ જસ્ટ આઉટ ઓફ લવ અમે મજા સાથે જોડાયેલા જે લોકો છે એ લોકોને એમ થયું કે લોકો આપણને પ્રેમ કરે છે આપણા માટે પ્રેમથી આવે છે પોતાનો સમય ખાસ આપે છે વર્કિંગ ડેની અંદર કોઈ ઓફિસ મૂકીને આવ્યું હશે કોઈ ભણવાનું ટ્યુશન મૂકીને આવ્યું હશે કોઈ બોર બપોરે કોઈ બહારથી પ્રવાસ કરીને નીકળ્યું હશે આ લોકોને અમે રેસીપ્રોકેશન શું કરીએ પ્રેમની મજા ત્યારે જ છે મિત્રો જ્યારે પડઘા પડે કારણ કે એકલા એકલા તો પ્રેમ આપણે આખી દુનિયા સાથે કરી શકીએ પણ સામો હોકારો આવે ને ત્યારે આપણને પ્રેમની તાકાત પ્રેમનો જે સ્ટ્રેન્થ છે એની અહેસાસ થાય અને એ પડઘો પાડવા માટે પ્રતિસાદ પાડવા માટે ઇટ ઇઝ સો જનરસ કદાચ કોઈ કોર્પોરેટ બ્રાન્ડ આવું નહીં વિચારતી હોય પણ આ અમારા મિત્રો એવું વિચાર્યું ગુજરાતી ભાષા સંસ્કૃતિને પ્રેમ કરનારા મિત્રો અમારા જયેશ વોરા કૌશિકભાઈ મિતેશભાઈ અને મજાજ સાથે જોડાયેલા બધા જ લોકો એ લોકોએ એવું વિચાર્યું કે આપણે કશુંક વળતું આપવું છે આ પ્રેમનો પ્રોગ્રામ છે ખાલી હાથે કોઈને પાછા મોકલવા નથી સો ઓવર યુ દેવકી તમે ક્યુરિયોસિટીની વાત કરી છે એટલે હવે હું જેટલી પણ પ્રેમ વિશેની વાતો કરીશ લોકો માનશે કે આ મારી છેલ્લા ત્રણસો પાસઠ દિવસની ક્યુરિયોસિટીનો ખેલ છે હાઇ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં વેરી ગુડ ગયા વર્ષે ચેતન ભગત જયભાઈ અને હું આપણે ત્રણેય જણા સાથે મંચ ઉપર હતા અને તમારી સાથે ખૂબ બધી વાતો થઈ હતી અને આ વખતે અમારી પાસે ફર્ધર વેરી ઇન્ટરેસ્ટિંગ પેનલ છે

અને વૈચારિક વાતો જ્યાં જ્યાં થાય છે એ ગુજરાતીઓ સુધી પહોંચે ને ગુજરાતીના વિચારો પણ ગુજરાતી સુધી પહોંચે અને જે ગ્લોબલ ગુજરાતી છે એમના વિચારો પણ ગુજરાતીઓ સુધી પહોંચે અને આ વિચારની આપલે માટે એવા સતત આપણે આયોજનો કરી શકીએ કે જેને કારણે બેસનાર વ્યક્તિ અને બોલનાર વ્યક્તિ એ બંનેના સમયનો ખરેખર સદુપયોગ થાય અહીંથી આપણે છૂટા પડીએ ત્યારે અમે ને તમે બંને આ ગિફ્ટ્સ અને આ મોમેન્ટ્સની સિવાય એવા વિચારો લઈને જઈએ કે જે આપણને જીવનમાં ક્યાંક આગળ એક બેટર પર્સન બનવા માટે વધુ બૌદ્ધિક વિચારક બનવા માટે અથવા તો એક પ્રોગ્રેસિવ સ્પેસમાં લઈ જવા માટે આપણું મન ખોલી શકે એના માટેનો આ પ્રયાસ એ લોકો અમદાવાદમાં કરે છે મુંબઈમાં કરે છે દુબઈમાં કરે છે અને એનો જ એક ઉપક્રમ આજે અહીંયા છે એન્ડ આઈ એમ વેરી વેરી ઓનર્ડ ડિલાઇટેડ હેપી ટુ ઇન્ટ્રોડ્યુસ અમારા તો રેડિયોમાં તો અમારા સૌના ગુરુ જેમણે પોતાનું લગભગ આખું જીવન અમારા માધ્યમને આપ્યું છે અને સાથે સાથે આટલા વેલનોન કવિ અને એમના વિચારો સાંભળીને કેટલાય લોકોની જીવન નૈયા એમના લગ્ન જીવનમાં તરી ગઈ છે એમના અનેક વારના ઉદ્ઘોષક તરીકેના વિચારો સાંભળીને કે એઝ અ સ્પીકર એમના વિચારો સાંભળીને એવા કવિ શ્રી તુષાર શુક્લ પ્લીઝ પૂછ્યો હેન્ડસ ટુ ગેધર ફહિમ Behind a successful man, there is a very strong woman, a very, very strong woman, and that is the representation that you are going to watch today. Ajay, we wanted to make sure that at least a beautiful, preena, gemne, manma, murti hoye, ena ena antarik manni andar ketli adhboot prakar ni pleasantness hoye. Ane pleasantness matte tamaru dainik jivan jeche apne itlu pleasant hojo કોઈ એક વ્યક્તિ સફળ ક્યારેય નથી બની શકતી એની સાથે હંમેશા સતત કોઈ બીજી એવી તંદુરસ્ત વ્યક્તિ હોવી જોઈએ કે જે બંનેના માનસ એકબીજાને કમ્પેટેબલ હોય કે જે તમને ઇન્સ્પાયર કરી શકે ટુ ડૂ સમથિંગ ઇન લાઇફ નોટ જસ્ટ રાઇટિંગ પોએટ્રી બટ ઓલ્સો લિવિંગ લાઇફ લાઇક પોએટ્રી અને ધીસ ઇઝ વન ઓફ ધોઝ કપલ્સ કે જેને જોઈને તમને ખરેખર લગ્ન કરવાની ઈચ્છા થાય આઈ ડોન્ટ નો હાઉ મેની પીપલ હેવ this એક્ઝામ્પલ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ આઈસ કે જેમને જોઈને ખરેખર તમને પરણવાની ઈચ્છા થાય આ એવું એક કપલ છે કે જે જેને જોઈને પરણવાની ઈચ્છા થાય નમિતાબેન શુક્લ તુષારભાઈના પત્ની એ જ એમનું ઇન્ટ્રોડક્શન નથી નમિતાબેન પોતે પણ ખૂબ સારા વિચારક છે ખૂબ સારા સ્પીકર અને ખૂબ સારા હોસ્ટ છે અને એ બહુ પ્રોગ્રેસિવ વિચારોવાળા પ્રોગ્રામ્સ વર્ષોથી કરતા આવ્યા છે મેં બે હજાર ને અઢારની અંદર એમ પર મેનોપોઝ ડાયરીઝ કરેલી નમિતાબેને દસકા પહેલાં મેનોપોઝ ડાયરીઝ કથા ચાલીસીના નામે કરેલી કે જેની અંદર એવી બધી જ સ્ત્રીઓ કે જે એકવાર મેનોપોઝની અંદર એન્ટર થાય પછી કઈ પ્રકારના ડિપ્રેશન નો ભોગ બને છે અથવા તો હાઉ મચ લાઇફલેસ દે ફીલ ઓર વર્થલેસ દે ફીલ અને એવે સમય એમને કઈ પ્રકારની મદદ કરી શકાય કઈ પ્રકારની વાતો એમના એમના સુધી અને એમની વાતો બીજા બધા જ સમાજ સુધી કે જે આને બિલકુલ આડા હાથે લે છે એમના સુધી પહોંચી શકે એનું બહુ ધરખમ કામ એમણે કર્યું છે એ નમિતાબેન શુક્લા આજે આપણી સાથે છે અને અમે બધા એમને ઘરમાં અને મિત્રોમાં ભાભી કહીએ છીએ એટલે નેક્સ્ટ ટાઈમ વેન આઈ સે ભાભી ઇન ધ કોન્વર્સેશન યુ નો આઈ એમ ટોકિંગ અબાઉટ હર નેત્રી નેત્રીને હું આટલી નાની હતી ત્યારથી ઓળખું છું નેત્રીના પેરેન્ટ્સ બંને અહીંયા છે વેરી વેરી અમેઝિંગ આર્ટિસ્ટ નિસર્ગભાઈ ને હિનાબેન અને એ હું આટલી નાની હતી ત્યારથી મને ઓળખે છે એટલે અમારે આમ એવું એક ટ્રાયેંગલ છે અહીંયા નેત્રી ખૂબ સારી એક્ટર છે એણે વર્ષોથી ગળથુથીમાં એને તો ભવાઈ મળી છે કારણ કે એના બંને પેરેન્ટ્સ જે છે એ બહુ જ અદ્ભુત ભવાઈના પરફોર્મન્સ છે અને નેત્રી પણ બાળપણથી ભવાઈ શીખી છે એણે ટેલિફિલ્મ્સમાં કામ કર્યું છે થિયેટર પણ કર્યું છે અને હવે તો તમે ચોક્કસ જાણો છો કે એ ગુજરાતી ફિલ્મના સિલ્વર સ્ક્રીન પર બહુ જ જાણીતો ચહેરો છેલ્લો દિવસમાં એણે જેટલા બેટ ખાધા છે એટલી જ તાલીઓ તમે પ્લીઝ એના માટે પાડી શકો છો નેત્રી ઇઝ ગોઈંગ ટુ રેપ્રેઝેન્ટ ધ યંગેસ્ટ જનરેશન ઓન ધિસ પેનલ એન્ડ વી આર વેરી વેરી હેપી ટુ હેવ ધેટ ઓલસો

રેવતા એ ગ્લોબલી નોન અમેઝિંગ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે એ કન્ટેમ્પરરી ડાન્સર પણ છે હી ઇઝ અ વેરી વેલ નોન કોરિયોગ્રાફર દુનિયાના અનેક દેશોની અંદર એમણે કોલેબરેટિવ કામ કર્યું છે અને એની સાથે સાથે એ પણ એક્ટર છે મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ મલિકા સારાભાઈ બિપિન શાહ આ પેરેન્ટ્સ કે જેમનો જેમની ગળથુથી રેવંતાને મળી છે અને બહુ જ અનયુઝલ Family um, um, structure ni he has grown up, and he has come out as a very fine artist. He potani jatne matra acting ma, ke matra dancing ma limit badle He is also a writer, and he is also exploring life in many other ways. And we will be very happy to have a very global perspective, karan ke revanta jitla deshoma fareyache. Enathi ardhi ardhan digit ni bahasa hoye અને આઈ એમ હોપિંગ કે એનાથી ડબલ ડિજિટની નો એમનો અનુભવ રહ્યો છે પ્રેમ વિશેનો પ્રેમની પાંચ ભાષાઓ નાના એને ઘણી આવડે છે હી વિલ એક્સપ્લોર મોર સો લેડીઝ એન્ડ જેન્ટલમેન આપણે પ્રોગ્રામને એવી રીતે લાઇન અપ કર્યો છે કે સૌથી પહેલાં તમે ઇન્ડિવિજલી એ લોકોની પ્રેમની ડેફિનેશન જે છે એ સાંભળો એન્ડ ધેન વી આર ગોન ટુ ઓપન ધ પેનલ એન્ડ હેવ ધ ડિસ્કશન અબાઉટ લવ ઇન આર ઓન વે સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું નેત્રીથી હલો મારા પ્રત્યે આ જનરેશનની જે પ્રેમની ડેફિનેશન છે આ જનરેશન બહુ જ પેરેલ વર્લ્ડમાં જીવે છે જેમાં એક બાજુ ટિન્ડર જનરેશન કહેવાય છે અમને કે ટિન્ડર એક ડેટિંગ એપ છે જેમાં સ્વાઈપ લેફ્ટ કરો તો રિજેક્ટ કરો છો અને સ્વાઇપ રાઇટ કરો તો તમે એમને મળવા જાઓ છો એવું ફાસ્ટ છે તો એક બાજુ ટિન્ડર છે પ્લસ મેં હમણાં એક વિડીયો જોયો તો એમાં એવું હતું કે જપાનમાં એવા સ્પેશિયલ બાર્સ ને પબ્સ છે કે જેમાં યુ પે એન્ડ યુ જસ્ટ ગેટ સમવન ટુ ટોક ટુ એટલે સાંભળવાવાળા લોકો બહુ જ ઓછા થઈ ગયા છે ત્યારે જ બીજી બાજુ એવી પણ જનરેશન છે કે જે સેલિબ્રિટી મેરેજના ફોટોઝ જોઈને ઓ એવું કરતા હોય છે વિરાટ અનુષ્કાના કે રણવીર દીપિકાના એટલે અને એની જ સાથે અરિજીત સિંઘ જેવા રોમેન્ટિક સિંગરને તમે આટલા સુપરસ્ટાર બનાવી દીધા છે એટલે આઈ થિંક વી લિવ ઇન અને થ્રી સેવન્ટી સેવન જેવા કાયદાને અબોલિશ કરવા માટે આપણે બધા એક સાથે થઈને લવ ઇઝ લવ એમ કરીને આપણે ભેગા મળી રહ્યા છે તો આઈ થિંક આપણે પેરેલ વર્લ્ડ્સમાં જીવી રહ્યા છે અને વન થિંગ વિચ બાઇન્ડ ઇટ ઇઝ ઓફકોર્સ લવ અને અપાર્ટ ફ્રોમ ધેટ

હમણાંની જનરેશન એ જ ઈચ્છે છે કે પોતાની એક સ્પેસ હોય અને સામેવાળું એને એક્સેપ્ટ કરે અને એ તમને એ સ્પેસ આપે પણ સો યા અને લવ ઇઝ નોટ લિમિટેડ ટુ અ પર્સન ઇટ ઇઝ રિપ ઇટ ઇઝ ઇટ ઇઝ ઓલ્સો વર્ક ફોર યોર લવ તમને તમારું કામ પ્રત્યે તમને પ્રેમ છે સ્ત્રીઓ માટે હવે એવું આઈ થિંક નથી રહ્યું કે ખાલી ને ખાલી એક પુરુષ કે કોઈ એવું રોમેન્ટિક પાર્ટનર ઇઝ ઓનલી લવ આઈ થિંક વર્ક એમ્બિશન કરિયર ફેમિલી ઇવન પેટ્સ આઈ થિંક સો એવરીથિંગ વિચ ઇઝ કોમન અમંગ્સ ઇટ ઇઝ લવ સો યા હેપી વેલેન્ટાઇન્સ ડે થેન્ક યુ હું હું આમ આમ તો તો હલો વેલેન્ટાઇન્સ ડેમાં માનતો નથી અને ઘણા બધા લોકો ને આમ કહું છું ને તો લોકો એવું કહે છે કે અરે તું આમ તો રોમેન્ટિક છોકરો લાગે છે પૂજી વેલેન્ટાઈન ડે માં કેમ ન માને સંભળાય છે બધાને પાછળ हेलो યે બાદ મે કીધું કે હું વેલેન્ટાઈન ડે માં માનતો નથી અને લોકો બહુ આમ સરપ્રાઈઝ થઈ જાય છે કે યાર તું તો આમ રોમેન્ટિક લાગે છે પૂજી વેલેન્ટાઈન ડે માં કઈ રીતે ન માને તો મારો વિચાર એવો છે કે પ્રેમ એવી વસ્તુ છે કે થ્રી સિક્સટી ફાઈવ ડેઝ સેલિબ્રેટ કરવી જોઈએ એટલે એના માટે એક સ્પેશિયલ દિવસ ના હોય પણ હવે આ મોકે આપણે મળ્યા છે અને પ્રેમની વાતો કરીએ છે તો એ બી સરસ વાત છે આમ આપણે એક એવા સમયમાં જીવી રહ્યા છે ને કે જે પ્રેમની વ્યાખ્યા અને પ્રેમની રીત આખી બદલાઈ ગઈ છે કદાચ શરૂઆતથી અત્યાર સુધી એવી સિચ્યુએશન નહીં હોય કે આપણે પ્રેમીને એક ટેકનોલોજીના માધ્યમથી આટલું બધું ઇન્ટરેક્ટ કરીએ છીએ આપણા જીવનમાં જે ટેકનોલોજી છે ઇન્ટરનેટ છે ફોન છે આ બધી જે ડિવાઇસીસ છે એ એટલી મહત્ત્વની થઈ ગઈ છે કે એના વગર આપણે હવે વિચારમાં પડી જઈએ કે કેવી રીતે એનો હાવર લવર્સ કમ્યુનિકેટિંગ બિફોર કે આપણે એકબીજા સાથે કમ્યુનિકેટ કેવી રીતે કરતા હતા અને આ બધી ટેકનોલોજીના કારણે ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે જેમ નેત્રીએ કીધું કે જે રીતે એકબીજાને લોકો મળે છે ફેસબુક છે કે પછી ઇવન ટિન્ડર છે એ આખી રીત બદલાઈ ગઈ છે અને કદાચ આપણે જે રીતે ઇમેજિન કરીએ કે આપણી લાઈફ કેવી હશે કોઈ એક વ્યક્તિ સાથે તમે ત્રીસ ચાલીસ પચાસ વર્ષ જીવી શકો એ વિચારીને જ ઘણા યંગસ્ટર્સને આમ એ થઈ જાય છે કે યાર આ તો કેવી રીતે પોસિબલ છે હવે આજના જમાનામાં પણ એવા આપણે ખૂબ સુંદર પોતાના જીવનમાં એક્ઝામ્પલ્સ પણ જોયા હોય છે એટલે આઈ એમ વેરી ક્યુરિયસ ટુ બી પાર્ટ ઓફ ધીસ પેનલ ટુડે ટુ હિયર ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સ જુદા જુદા જનરેશન્સ અમે પોતે જ હજુ એક્સપ્લોર કરી રહ્યા છે કે પ્રેમ અમારા માટે શું છે યંગર જનરેશનને એટલે થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી અને આઈ લુક ફોર ટુ ધ ડિસ્કશન ઇન્ટરેસ્ટિંગ આ પેનલ એટલા માટે પણ બને છે કે નેત્રીના હજી સુધી લગ્ન નથી થયા અનફોર્ચ્યુનેટલી રેવંતાના અત્યારે જ થયા છે હમણાં થોડા સમય પહેલાં એટલે આઈ એમ નોટ થિંકિંગ ઇટ્સ અનફોર્ચ્યુનેટ આઈ નો ઇટ સાઉન્ડ લાઈક ધેટ વોટ આઈ મીન ઇઝ કે અત્યાર સુધીમાં જેટલી સ્ત્રીઓના હૃદયમાં ગુલાબ ખીલ્યા હોય તેમના માટે જરાક અને શું કામ શું કામ શું કામ શું કામ આપણને ખબર હોય બીજાને ખબર હોવી જોઈએ અને નાવ વી આ કમિંગ ટુ ધ કપલ ધેટ ઇઝ ઇન્સ્પાયરિંગ મી એન્ડ જયભાઈ ફોર શ્યોર બીકોઝ જયભાઈ ઇઝ ઓલમોસ્ટ ઇન અ પેનલ વેર સલમાન ખાન એન્ડ જયભાઈ ગુજરાતને બે જ લોકોના લગ્નમાં રસ છે જય વસાવડા અને સલમાન ખાન અને જયભાઈએ બહુ પોટેન્શિયલ લાલ રંગની વોચ લાલ ટી શર્ટ લાલ શૂઝ પહેર્યા છે એની બોટી હુ થિંગ્સ ધેટ ઇઝ નોટ અવેલેબલ ઇઝ વેરી અવેલેબલ ધેટ ડઝન્ટ મીન કે અમે લોકો પાર્શિયલી અવેલેબલ છીએ કારણ કે તુષારભાઈ અડધું લાલ અને અડધું સફેદ છે એટલે એટલે એવું ન માનશો નવીતાબેન સાથે વાત કરીશું ટાપુ તમારો ઇન્ડિવિજ્યુઅલી પ્રેમ વિશેની વ્યાખ્યા શું હતી એ અને તુષારભાઈ સાથે લગ્ન કર્યા પછી માત્ર લગ્ન કર્યા પછી નહીં તુષારભાઈ સાથે લગ્ન કર્યા પછી તમારી જો પ્રેમની વ્યાખ્યા બદલાઈ હોય તો એ પણ હલો આમ તો મારી પણ હંમેશા તમે જ્યાં બેઠા છો ત્યાં જ બેસીને સાંભળવાની જ આદત રહી છે એટલે માઈક લઈને બોલવાની મને ટેવ નથી એટલે થોડુંક મુશ્કેલી છે એટલે હું આ માધ્યમ સાથે તમારી સાથે વાત કરીશ એટલે ટૂંકમાં શ્રોતા જ્યારે વક્તા બને ત્યારે એને ચલાવી લેવો જોઈએ એવી કબૂલાત સાથે એટલે આ લોકો કરતા બહુ જ જુદું હશે મારું કહેવાનું એટલે જ તમે અહીંયા છો મારી વાત કરું તો પ્રેમ શું છે એવું સમજાય એ પહેલાં હું કદાચ પ્રેમમાં પડી ગઈ હતી સ્કૂલમાં હતી ત્યારે જે વ્યક્તિ માટે મનમાં એક આભા વર્તુળ રચાયું હતું એ છે કોલેજમાં આવીને ત્યારે ખોલ્યું સ્કૂલમાં નાટકની કોમ્પિટિશનની અંદર તુષારને તમે જ જીતશો એવું એક ચોથા ધોરણમાં ભણતી છોકરી આપેલો વિશ્વાસ ક્યાંક નાનપણથી જ એના મનમાં ઘર કરી ગયેલો અને એ વિશ્વાસ પ્રેમ છે એવું માનતા માનતા અમે છેક કોલેજમાં આવી ગયા અને કોલેજની એક સાંજે થોડીક મારી અસ્વસ્થતાએ મને ઉલટી થઈ અને તરત જ એક ખોબો મારા મોઢાની નીચે ધરાઈ ગયો ત્યારે મને થયું કે જે આટલી સહજતાથી પળવારનો પણ વિલંબ કર્યા વગર મારી ઉલટીને હાથમાં લઈ શકે એ મારી જિંદગી કેટલી સરળ બનાવી દેશે અને આ બનાવે પેલું સ્કૂલમાં રચાયેલું આભાવર્તુળ સાવ ખુલી ગયું અને એક ચહેરો સામે આવી ગયો તુષાર અમારી વચ્ચે ઉંમરનો તફાવત થોડોક વધુ છે અને હું જ્યારે એને પરણી ને ત્યારે ખાસ કવિ કહેવાય એવો નહોતો હું એક વ્યક્તિ તુષારને પરણી હતી જેને હું પ્રેમ કરતી હતી આજે ઘણા પ્રોગ્રામો પત્યા પછી મને આવીને પૂછે છે કે તમારે તો કેવું સારું રોજ આવી વાતો સાંભળવાની આમ વાત તો સાચી છે પણ એ ચોવીસ કલાક કવિ નથી હોતો એને પણ ગુસ્સો આવે છે ઓછું આવે છે એવું બધું જ થાય છે જે એક નોર્મલ માણસને થતું હોય દાળમાં મીઠું વધારે પડે તો અણગમો તરત જ દેખાડે છે પણ કવિ હોવાનો ફરક એ છે કે તરત એવું પણ વિચારે છે કે દાળમાં મીઠું કેમ વધારે પડ્યું હશે કંઈક ચિંતામાં હશે કંઈક એવું મનમાં હશે જે મને જણાવતી નથી તો આ ફરક છે કવિ સાથે રહેવાનો જ્યારે તમે તમારા ક્ષેત્રમાં નામ કાઢતા જાઓ છો ત્યારે ઘણા બધા લોકો એને ઊંચે હવામાં ઉડાડવાનું કામ કરતા હોય છે એને પોતાના મૂળથી દૂર કરે છે ત્યારે હું એવું માનું છું કે પત્નીનું કામ એને જમીન તરફ પાછા થોડા થોડા લાવવાનું રહે છે અને એ પ્રેમનું સાચું કર્મ છે હું માનું છું ઉંમરના દરેક પડાવ પર પ્રેમની અનુભૂતિ અલગ અલગ હોય છે તદ્દન નાનું બાળક સ્પર્શની અનુભૂતિથી પ્રેમને ઓળખે છે બાળક હાથ ઓળખે છે અવાજ ઓળખે છે મા બાપ દાદા દાદી કે નાના નાનીનો એ હાથ કે અવાજ એને પ્રેમની ખાતરી કરાવે છે ટીનેજ બાળકો એ નદીના વહેણ જેવા છે એમને રોકટોક વગરનો પ્રેમ જોઈએ છે એમને જાતે જ પડી આખડીને પોતાની જાતને સંભાળવી છે મા બાપ કે વડીલોના સલાહ સૂચનો કે એમાંથી નીકળતી કાળજી એની એમને જરૂર નથી એને એવો પ્રેમ એમને અકળાવે છે અને મા બાપને મૂંઝવે છે હવે વખતે મા બાપની ધીરજ સૌથી વધુ અગત્યની છે અને એમની આ ધીરજ બાળકોને એવો એશ્યોરન્સ આપે છે કે જ્યારે પડે આખડે છે ત્યારે પહેલો ફોન મમ્મી પપ્પાને જ કરે છે અને આ ધીરજ અને ખાતરી એ પ્રેમનું બીજું સ્વરૂપ છે પ્રેમમય અને પ્રેમવશ રહેવાનો સૌથી લાંબો અને મહત્વનો તબક્કો છે એ દાંપત્ય જેમાં નક્કી થયેલી વ્યક્તિની સાથે તમારે બહુ લાંબી ઇનિંગ રમવાની હોય છે અઘરું હોય છે અજાણી પીચ અને અજાણી ટીમ સાથે રમવાનું પણ જો તમારો કેપ્ટન મજબૂત હોય ને તો ગમે એવી અજાણી પીચ ઉપર રમવાનું થોડુંક સરળ બને દાંપત્યનો પ્રેમ સબરસ જેવો છે અન્નકૂટ તૈયાર કર્યો હોય દેખામાં જોઈને મોઢામાં પાણી આવે સુગંધ આવતી હોય પણ જો એક પણ વાનગીમાં મીઠું જ ના હોય તો એ અન્નકૂટ ખાવાનું મન થાય ખરું મહેલ જેવું ઘર હોય નોકર ચાકર ફરતા હોય બંનેને પોતાની સરસ કરિયર હોય સુંદર સંતાનો હોય પણ જો પતિ પત્નીની વચ્ચે મનમેળ જ ન હોય તો એ જીવવાની મજા નથી રહેતી મારી દૃષ્ટિએ સેલિબ્રિટી સમાજની અંદર ઈર્ષાનું પાત્ર બનતા હોય છે પણ સેલિબ્રિટીની પત્નીની ચેલેન્જીસ બહુ જુદી હોય છે પતિ જ્યારે જાહેર ક્ષેત્રમાં પ્રવેશે છે ને ત્યારે માત્ર પોતાનો ન રહેતા લોકોનો વધુ બની જતો હોય છે પરિણામે જિંદગીની ઘણી નાની નાની એવી ઘટના કે પ્રસંગ જ્યારે તમે એની હાજરી ઈચ્છતા હો ત્યારે એ ઈચ્છે તો પણ તમારી સાથે નથી હોતો એટલે મારી દૃષ્ટિએ દાંપત્યમાં પ્રેમમાં સૌથી જરૂરી વસ્તુ છે ધૈર્ય અને કમિટમેન્ટ આજના યુવાનોમાં સહનશીલતા નથી એવું આપણે વારંવાર કહીએ છીએ પણ મને લાગે છે એ લોકો સહનશીલ તો છે જ પણ એમના કામની જગ્યાએ એમની સાથે કામ કરતા કલીગ્સની સાથે મિત્રોની સાથે એ ઘણું બધું ચલાવી લેતા હોય છે માત્ર પોતાની વ્યક્તિની સાથે ચલાવી લેવામાં એમની ધીરજ ખૂટી જાય છે તમે જેની સાથે જોડાવાનું નક્કી કરો છો એમાં પોતાના તરફથી મનથી હંડ્રેડ પર્સન્ટ આપીએ થોડાક નમીને રહીએ તો મને લાગે છે દરેક લગ્ન જીવન એ સહજીવનમાં પરિણમે થેન્ક યુ માઇકમાં બોલો હમણાં જ ધીરેથી બોલ્યા તે માઇકમાં બોલો તુષારભાઈની સ્ક્રિપ્ટ નથી લખી દેતા ને ક્યારેક ક્યારેક તમે મને તો એવું લાગે છે તમે લખી આપો છો એવું લાગે છે હા શું સારું થયું કે દેવકીએ તમને કહ્યું કે લખે જ છે પહેલેથી કોલેજના દિવસોથી લખે છે એટલે લખવું એને સહજ છે મને એ ફાયદો થયો આજે અહીંયા કે શું માને છે એવું એણે આટલી હાજરીમાં કહ્યું અને એમાં ક્યાંક ક્યાંક મારે પણ જે કેટલીક સ્પષ્ટતાઓ જોતી હતી એ મળી ગઈ ખાઈ દાંપત્ય જીવનના લાંબા પથ ઉપર ઘણી બધી આપણાથી પણ એવી વર્તણૂક થઈ ચૂકી હોય કેટલીક વાતે આપણને પણ એમ હોય કે આ એ વખતે બધું સારું ને સાચું લાગ્યું હોય આપણું વર્તન સમય અંતરે સમજાય કે આમાં આપણે પણ થોડાક ખોટા હતા એ બધું માફ થયું છે કે યાદ રહ્યું છે યાદ રાખીને પણ માફ કરી શકે એવો સ્નેહ એ એક પુખ્ત સ્નેહ છે વેલેન્ટાઇન ડે અમારા વખતમાં નહોતો ઉજવાતો એટલે આ આટલું બધું સરળ નહોતું લાગતું પણ પ્રેમમાં પડવું તો ત્યારે પણ આટલું જ સરળ હતું કંઈક આટલું બધું અઘરું આપણે કારણ વગેરે એને બનાવી દીધું છે ત્યારે પણ ગમતા જતા લોકોને ગમતાને જાણ કરવી કે તમે ગમો છો એ પ્રક્રિયા થોડીક તમારા કરતાં અમારે થોડી મુશ્કેલ લાગતી એ રીતે કે સાધનોનો એવો અભાવ હતો આર્થિક સ્થિતિઓ પણ એમાં બહુ મહત્ત્વની હતી અત્યારે તમે જે પેલા કોફીના મગ પકડીને સામસામા બેસો છો હોટેલમાં એટલા રૂપિયામાંથી આખા મહિનાની કોફી આવી જાય અમે તો રેતીની અંદર શિંગ ચણા નાખી દઈએ અને વીણતા વીણતા વાત કરીએ એટલે એક તો રોકાણ ઓછું વીણવામાં સમય જાય અને સૌથી સારું એ કે કદાચ પાર્ટી ઉપર જાય તો બહુ મોટું રોકાણ ન થાય એટલે બધી પેઢી પોતપોતાની રીતે આપણા દાદા મારા પપ્પા હું અને હવે મારો દીકરો એ બધાએ પોતપોતાની રીતે પ્રેમનો અનુભવ કર્યો જ હોય એની અભિવ્યક્તિઓ સૌની કદાચ જુદી જુદી હોય સમય કાળના જે કંઈ ફેરફાર પડે અનુકૂળતાઓ ઊભી થાય એ પ્રમાણે થાય અમે મને યાદ છે કે મારી પાસે સાયકલ હતી એટલે સાયકલ લઈને છેક કોલેજ સુધી જાઉં ને ચાલતા ચાલતા સાયકલ હોવા છતાં સાથે સાથે ચાલીને વાત કરતાં કરતાં જેટલો રસ્તો પસાર થાય વધુ હવે આ તમને મને ઘણી એમ થાય કે આ મોટર લઈને કે એક જણ કાયનેટિક એક જણ મોટર લઈને જાઓ ને આટલા મોંઘા ભાવના પેટ્રોલમાં ધીમું ધીમું ચલાવો એકબીજા જોડે તો આરામથી જ આ કેટલો મોંઘો પડે અમને હવે સતત એ મોંઘા પડવાના જ વિચારો આવે અને કેટલાકને મેં પછી ઘણી રીતે મોંઘો પડતો જોયો પણ છે એટલે આ પ્રેમમાં હોવું બહુ સહજ સરળ પચાસ ટકા તો કન્ફર્મ જ કામ આપણા તરફથી થઈ જ જતું હોય એટલે એની પણ ચિંતા નહીં પછી સાચવવો એમાં રહેવું એને પાર પાડવો પાર પાડવો એટલે જે જેમાં પ્રેમમાં છો એમાં ને એમાં તમે સતત રહી શકો એ બી રીતે જીવવું એ થોડુંક સમજણ માગે છે પ્રેમમાં શ્રદ્ધા અરસપરસ વિશ્વાસ એ તો હોય એવું હોવું જોઈએ એવું આરંભમાં અને કવિતાની ભાષામાં તો કહેવાય હવે સમજણ પડી ગયા પછી એટલું સમજાયું છે કે પ્રેમમાં સમજવું એકમેકને સમજાઈ જાય કે આપણે માટે નથી તે છતાં એને સ્વીકારવું અને પછી એને અનુકૂળ થઈને જીવવું આ તબક્કો જે છે ને આટલી ત્રણ સમજ આવી જાય તો પ્રેમમાં જે પાત્ર સાથે જોડાયો હો એમાં હેમખેમ બધું જ પાર પડે પણ આ સ્વીકારવું અને પછી અનુકૂળ થવું એ મુદ્દે બહુ જ હવે અજંપો છે એટલે હું ઘણીવાર મારી વાતોમાં કહું છું કે આઈ લવ યુ નામનું જે વાક્ય છે ને જે આમ પાનના ગલ્લે મસાલો ખાઈને પિચકારીને જેમ ફેંકી દો છો એ ખરેખર મંત્ર વાક્ય છે એ પૂરેપૂરી પ્રતિબદ્ધતા હોય તો જ બોલાય એવું વાક્ય છે કદાચ આ જન્મ ઓછો પડે જો ખરેખર પૂર્ણ પ્રામાણિકતાથી કોઈને કહેવું હોય કે હું તને ચાહું છું કારણ કે ચાહવું આટલા અબજો માણસો વચ્ચેથી કોઈ એક જણને અને કોઈ એક જણ તમને એ ધન્યતાની ઘડી છે અંગ્રેજી વાક્ય રચના બહુ રસપ્રદ છે અને એ માનવ સ્વભાવની દ્યોતક છે વાત કરે છે કોઈને કે હું તને ચાહું છું તારા પર ગોળ છું તારા સિવાય કોઈ વિકલ્પ મને હવે સ્વીકાર્ય નથી એવા વાક્યમાં પણ પેલો આઈ કેપિટલ છે ને પહેલો જ છે એ ભૂલાતો નથી કોઈ દિવસ આ હું હું તને ચાહું છું એ હું નથી ભૂલાતો અને જેને ચાહવાની વાત કરો છો એ યુ તો આખા વાક્યમાં બિચારો છેલ્લે પડ્યો છે પણ આ આઈ અને યુ ની વચ્ચે લવ છે ને એ સેતુ છે અને એ જ જીવનનો હેતુ છે એ આ બેને સાચવી લે સંતુલિત કર્યા કરે એટલે હું અને તું અમે બને તો પછી અમે જેવા બે અક્ષરનું પછી એક બે અક્ષરનું ઘર પણ બને પણ એ જ્યાં હું આમ ને તું આમ એમ ચાલ્યા કરે ત્યાં પછી ઘર નથી બનતું હતું એટલે અમે આ આ પેનલ બહુ રસપ્રદ એટલા માટે મને લાગી અમે કોઈ દિવસ જીવનમાં આજ સુધી એક મંચ ઉપર આવીને બેઠા નથી હું જયેશભાઈ એટલે અમારે તો એવા પ્રકારનું રિસેપ્શન નહોતું થયું આમ બેઠા હોય હવે કંઈક પૂજા હોય છે ત્યારે બેસીએ છીએ આજે આ એક બહુ મજાની તક મળી પણ મને રસ બહુ હતું કે આ છોકરાઓ શું કહે છે આ વિશે જય પરિણયા નથી દેવકી પાસે પોતાની એ વિશેની કેટલીક આમ સમજ છે દાંપત્ય સંદર્ભે નેત્રી અને રેવંત આમાં મજા એ છે કે જયને જ ખાલી હું મોડો મળ્યો છું બાકીનાઓને તો હું એમના બાળપણમાં મળ્યો છું એટલે હું એટલો મોટો નથી એ લોકો બધા એ રીતે મારી સાથે જોડાયેલા છે પણ આ બધા એમ બહુ મારે માટે આ ત્રણ જણ બહુ સંતાનવત છે રેવંતની મમ્મીને હું એવા જ સારા મિત્રો છીએ નેત્રી તો મારા માટે બિલકુલ જ બાળક છે એના તો પપ્પા મમ્મી મારા માટે એવા છે આના પપ્પા મમ્મી મારા મિત્રો છે અને જઈને ઘેર હું પપ્પાને હમણાં વંદન કરી આવ્યો છું તો એ કુટુંબમાં મારે એ સાંભળવું જ મેં મારા ભાગનું બધું પ્રેમ વિશે કહી જ દીધું છે એટલે હું કંઈ બહુ વારંવાર ન કહું મારું ગીત જ ફેરવી ફેરવીને આજ સવારથી મને એટલી વાર મોકલ્યું છે બધાએ દરિયાના મોજા કંઈ રહેતી ને પૂછે તને ભીજા હું ગમશે કે કેમ એમ પૂછીને થાય નહીં પ્રેમ એ એટલું બધું મોકલ્યા કરે છે મને કેટલાક તો આક્ષેપ કરે છે કે હવે કે તમે એમ કે આમાં બહુ એગ્રેસિવલી પોતાના પ્રેમને કોઈના પર લાદી દેવા એવા પ્રકારનો જરા મેલ ઈગોવાળું છે આ ગીત કીધું તું એવું મારા સ્વભાવમાં એવું નથી એટલે એવું ગીતમાં તો આવે નહીં પણ ગીત છે સમજ કે આ દરિયાના મોજા છે ને એ કાંઠાની રેત ઉપર વિશ્વાસ રાખીને બેઠા છે કે મોજાં પાછા કાંઠાની રેત મારી રાહ જુએ છે ને મારે જઈને પલાળવાની ભીંજાવવાની છે ને રેત છે ને ખબર છે કે મોજું પાછું આવવાનું છે એ એની શ્રદ્ધા છે એકના પક્ષે વિશ્વાસ ને એકના પક્ષે શ્રદ્ધા હોય ત્યાં પૂછવાની જરૂર નથી આ વાત ખૂટે છે સમજવામાં ત્યારે લોકો ઉતાવળે એમ માની બેસે છે કે આ દરિયાના મોજા છે એ સામે ચાલીને આવીને રેતીના ઉપર પોતાનો પ્રેમ ઇમ્પોઝ કરે છે આ ઇમ્પોઝ થવાની વાત નથી આ સ્વીકારની પરસ્પરને પામવાની તત્પરતાની વાત છે એટલે આ એટલે જ મેં એમાં તને ભીંજાવું ગમશે કે કેમ એવું ક્રિયાપદ રાખ્યું છે આપણી ગુજરાતી ભાષા સાથે હવે દોસ્તી ઘટતી જાય છે એટલે પલળવું શબ્દ બહુ સહેલાઈથી ઉપયોગમાં લેવાય છે હું પલળવું કહી શકત પણ મારા મનમાં બહુ સ્પષ્ટ છે આખી રાત વરસાદ પડે અને તમારા કમ્પાઉન્ડમાં તમારી ગાડી પડી હોય ને તો સવારે એમ ના કહેવાય કે મારી ગાડી આખી રાત ભીંજાય આખી ગાડી પલળી એમ જ કહેવાય જે જળ હોય એ પલળે જે જીવંત હોય એ જ ભીંજાય બહુ જ સરસ વાત કરી અને સ્પેશિયલી આપણે જોયું હશે કે વાતોમાં પણ ફેઝિસ આવ્યા ઉંમરના ફેઝ પ્રોપ્સના ફેઝ તમે પેલી કોફી અને બધી ને એવી બધી સરસ સરસ ટીપ્સ બધી આપજો હજી આગળ આ આ બધી બહુ જરૂરી છે આવી તમે મોડા મને મળ્યા એ જો મને ગેરફાયદો થયો એમ આ મને વહેલા મળ્યા હોત તો આવી કેટલીક ટીપ્સો લઈ ને તમારી પાસેથી કે આમાં કેમ વધારે ટાઈમ સ્પેન્ડ કરવો કેમ કેમ આમ ટ્રીકથી આગળ મળવું પણ મેં હમણાં જ હજી ગઈકાલે જ મારા આર્ટિકલમાં એક પ્રસંગ લખેલો એકચ્યુઅલી એક બ્રોડવે પ્રોડ્યુસરનું છે પણ આપણે ત્યાં બ્રોડવે બહુ જાણીતું નથી એટલે એના પ્રોડ્યુસરો તો ક્યાંથી જાણીતા હોય એટલે નામ ન લખ્યું પણ એણે એવું કહેલું કે મારી પ્રિયતમાને હું જ્યારે મળતો ને બહુ સંઘર્ષના દિવસો હતા પછી કંઈ એમ પ્રપોઝ કરવાનો એક સમય હતો તો મેં વાટકો ભરીને પીનટ્સ મગફળી એને આપીને એમ કહ્યું કે ભાઈ એમ કે મારે તો તને એમેરાલ્ડ્સ આપવા હતા ડાયમંડ્સ આપવા હતા રૂબી આપવા હતા બધા હીરા માણેક આપવા હતા પણ હવે એ તો છે નહીં પણ આ એ જ છે એટલા ભાવથી હું તને આપું છું એમ કે તું મારી સાથે લગ્ન કરીશ ને પછી કે અમે પહોંચી ગયા અને પછી ત્રીસ વર્ષ થયા અને બહુ મોટા મોટા નાટકો પ્રોડ્યુસ કર્યા ખૂબ પૈસા કમાયા એક દિવસે ખરેખર એનિવર્સરી હતી ત્યારે પેલો વાટકો ભરી અને પેલા હીરા માણેકને મોતીને બધું ભેગું કરીને એણે આપ્યું પણ ખરું ગિફ્ટ એમ્પર બનાવીને પણ પછી એ વખતે એણે કહ્યું કે કાશ એમ કે આ બધા જ હીરા આપીને પેલો શિંગદાણા વખતનો જે સમય હતો આપણી પાસે ત્રીસ વર્ષ પહેલાંનો એ પાછો ખરીદી શકતા હોત બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાત કારણ કે એ ક્યારેક એક ફૂલ ગુલાબી મોસમ હોય છે જ્યારે શિંગદાણા હીરા જેવા લાગતા હોય પછી એક એવી મોસમ પણ આવે કદાચ કે હીરા છે એ શિંગદાણા જેવા લાગતા હોય પણ એ મોસમની વચ્ચેથી પસાર થયા તમે બંને તમારી તો બંને એ મજા આવી ગઈ બંને પંચલાઈન વાળી કેવી સરસ સરસ વાતો કરી એટલે આમ આમ ખ્યાલ આવે કે ભાઈ કેટલી સરસ રીતે એકબીજા સાથે તમે પસાર થયા અમિતાભ બચ્ચનને જયા ભાદુરીનું ઉદાહરણ આપતા હતા હું ને દેવકી એકબીજા સાથે કે જયાજી જેમ એક્ટિંગ કરતા પછી છોડીને આવી ગયા અને અમિતાભ સક્રિય રહ્યા અને તમારી તો દાઢી પણ અમિતાભ જેવી પ્રભાવ પણ અમિતાભ જેવો અને અમિતાભની જેમ જ તમે હોસ્ટ પણ કરો આ ભાષાએ પણ અમિતાભ જેવી ખરું એટલે અને પાછી એક્ટિંગ પણ કરી લે એમ તો વખતો વખત પણ હા પેલી બે યારમાં એટલે એમના વાળ જોઈને જ નક્કી કર્યું હશે અભિષેકે કે ભાઈ આ તો બરાબર જ છે આ સામ્ય તો ચોખ્ખું છે પણ મહત્વની વાત આ છે આ પણ એક અગત્યનું પાસું છે પ્રેમમાં ખાસ કરીને જે લોકો વાળ વિશે ચિંતિત હોય પુરુષો એસ્પેશિયલી કારણ કે આવી ચિંતા પુરુષોને જ થતી હોય છે સ્ત્રીઓને ક્યારેય મેં તાલ પડતી હોય એવું જોયું નથી પાડે પડે નહીં એટલે એવું કરવાનું જ નહીં આપણે કે સ્ત્રીઓએ તાલ પાડવી પડે આપણા માટે એક્ઝેક્ટલી એટલા માટે જ નમિતા ભાભી જે કહે છે તો બહુ જ ધ્યાનથી સાંભળવા જેવું છે કે જેને કારણે આટલા સુંદર વાળ રહે ના એટલે આપણે તો તાલની વાત કરવાની છે તાલની વાત નથી કરવાની કારણ કે તાલ કેમ મિલવવો એ એની ચિંતા કરવાની છે પણ આ મહત્વનું અંગ છે આમ સરસ વાળના ઝુલફાઓ હોય ને તો એના ઉપર કવિતાઓ પણ લખાય એમાં હાથ પણ ફેલાવી શકાય એમાં એમાં એ એને આમ આમ પસવારીને પણ સમાજ સામે આવી શકાય એટલે આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે કે હમણાં એક સર્વે થયો છે અમેરિકાની અંદર અને અમેરિકામાં ધ્રોજ સવારે એક સર્વે થાય જ છે એટલે એમાં કાયમ માટે હમણાં એક સર્વે થતો જ હોય છે એ ચાલુ વર્તમાન કાળ જ છે પરમનન્ટલી એ સર્વે એવો થયો છે કે લવ માટેનું એક મહત્વનું ફેક્ટર છે હેર વાળ પુરુષના અને સ્ત્રીના વાળના આધારે લોકો છે એ લવ હોર્મોન કારણ કે ત્યાં પાછું કે પેલું ફેક્ટર છે કે જન્મ જન્માંતર ને ભવો ને એવું બધું માથાકૂટ છે નહીં એટલે એને ફેક્ટર એક્સ દેખાતું નથી અને બધામાં હોર્મોન્સ જ દેખાય છે ઓક્સિટોસીન આમ થાય ને ડોપામાઇન તેમ થાય ને એને એવું બધું કરનારા લોકો પાછા હોય છે તમે વિચાર કરો આવું બધું જાણનારા એ આલ્બર્ટ આઈન્સ્ટાઈન પાછા પાછા છૂટાછેડા પ્રેમમાં પડી જાય એવું બને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવું મેધાવી માણસ બાર ડાન્સરના પ્રેમમાં પણ હતા એમના સ્વિટરલેન્ડના ઘરમાં લખાયેલું છે આપણે ફેલાવતા એમના વિશે ફોટા સહિત લખાયેલું છે અને સ્ટીફન હોકિંગ થિયરી ઓફ એવરીથિંગ શોધતા 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 એ સાયન્સની કોઈ થિયરી ન શોધી શકે પણ લવની થિયરી છે એમાં ઇન્વોલ્વ થઈ જાય ઇટ પોસિબલ કે આ જે ફેક્ટર એક્સ રહસ્યમય એક છે કે શું છે ખાલી હોર્મોન નથી પેલો અમેરિકાનો તો એમ આપણને કહે કે ભાઈ આ એક સ્મેલ છે એને કારણે આવું થાય છે હેર છે એને કારણે પ્રેમ થઈ જાય છે પણ સિમ્પલ લોજિકથી મારે કહેવું હોય ને પછી હું દેવકીને આગળના સવાલનો દોર આપું કારણ કે એ સવાલ આપણે આ જ પૂછવાનો છે જ્યાંથી આ વાત આવે સવાલ તમને પેપર ફોડીને કહું પછી દેવકી એની વિશે વધારે વાત કરશે અને જે પ્રેમ વિશેની વાત અમારી અધૂરી રહી ગઈ છે એ પણ કરશે કારણ કે એને હજી આ વર્ષના પ્રેમના અનુભવો કહેવાના બાકી છે અને આપણે એને યાદ દેવડાવતા રહેશું એટલે આવતા વર્ષે પડે કેરી ફોરવર્ડ કરે તો બહુ જ સિમ્પલ છે સાત એ મને એવું લાગે છે કે સાત એની એક તબક્કાની યાત્રા છે પહેલાં એટ્રેક્શન થાય એટ્રેક્શન પછી માણસ છે એ થોડું એપ્રિશિએશન કરતો થઈ જાય વાહવા કરે વખાણ કરે આ ક્યાં એને કંઈ ખરાબ લાગે જ નહીં પોતાના પ્રિયજન જે હોય એ બધું અદ્ભુત જ કરતા હોય એવું એને લાગે પછી એપ્રિશિએશન પછીનો તબક્કો આવે એટેચમેન્ટ પછી તો જરા કનેક્શન બની જાય નીંદરની અંદર દેખાવા માંડે સપનામાં પણ આંગળી ઝાલી હોય અને સવારે હાથ ધ્રુજતા હોય એવી પરિસ્થિતિ થવા લાગે પછી એટેચમેન્ટ પછીનો જે તબક્કો આવે એ છે આર્ગ્યુમેન્ટ કારણ કે તમે વધારે સમય સાથે રહ્યો ને એટલે દલીલો કરતા થાવ ઓબ્ઝર્વેશન મારું આવું કે છે અને કોમેન્ટેટરો હંમેશા ક્રિકેટને વધારે સારી રીતે જોઈ શકે પ્લેયરો કરતા એટલે હું કોમેન્ટ્રી બોક્સમાં બેસીને જોઉં છું એટલે મને આખું ગ્રાઉન્ડ દેખાય એટલે પછી આર્ગ્યુમેન્ટનો તબક્કો આવે આર્ગ્યુમેન્ટમાંથી એંગરનો તબક્કો આવે પાંચમો ગુસ્સે થવા લાગે માણસો અને મારું તો ઓબ્ઝર્વેશન એ જ છે કે જે એકબીજાનો ગુસ્સો ખમી શકે ને એ જ એકબીજાને પ્રેમ કરી શકે જે મેરેલિન મનરો કહેતા કે ઇફ યુ આર નોટ પ્રિપેર્ડ ફોર માય વર્સ્ટ યુ કેન નોટ હેવ માય બેસ્ટ આ મેરેલિનનું બહુ સરસ ફેમસ કોર્ટ છે કે મારી ખરાબ જે દોર છે મારા મગજનો મારા સ્વભાવનો એ તમે ઝીલી ન શકતા હો તો તમને મારા શ્રેષ્ઠ આપવાનો અધિકાર છે જ નહીં એ માગતા જ નહીં મારી પાસેથી પણ એના પછી એક અલુફનેસ પણ આવે એક એક એકબીજા સાથે થોડું થોડું ડિસ્ટન્સ આવી જાય અને એ અલુફનેસના છઠ્ઠા તબક્કા પછી એક તબક્કો આવે એડજસ્ટમેન્ટ આપણે હમણાં બહુ ચર્ચા બધી થાય છે સામાજિક ટોલરન્સ ઇન્ટોલરન્સ ટોલરન્સ ઇન્ટોલરન્સ લવ મીન્સ ટોલરન્સ લવ મીન્સ એડજસ્ટમેન્ટ કારણ કે છેલ્લે પેલું બધું ખરી જવાનું છે પણ પેલું એડજસ્ટમેન્ટ રહેવાનું છે એકબીજા માટે અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એજ ઓફ એડેલિન નામની એક મૂવી આવેલી અને એમાં નાયિકા છે ઘડી જ નથી થતી યુવા રહે છે ફિફ્ટીઝમાં એને કોઈ એક્સિડન્ટ થાય છે અને પછી એને કારણે એના ડીએનએમાં એવો ફેરફાર થઈ જાય છે કે સિક્સટીઝ નાઇન્ટીઝ અને બે હજારની સાલ સુધી યુવાન જ છે અને એનો ફિફ્ટીઝના જમાનાનો પ્રેમી છે પોતે તો વૃદ્ધ થઈ ગયો છે એને મળે છે અને એને એમ કહે છે કે આ તો મજા આવી જાય કાં એમ કે ભાઈ કાયમ વ્યક્તિ યુવાન રહે તો કેટલા સરસ પ્રેમ કરી શકે નિત્ય પ્રેમમાં રહી શકે અને પેલી નાયિકા એમ કહે કે નો ચીરયૌવન સતત યુવાન રહેવું સતત ફ્લેમબોન્ટમાં રહેવું ઇટ્સ એ ઇન્વિટેશન ટુ હાર્ટ બ્રેક કારણ કે એક તબક્કે પછી તમે એટલા બધા લાંબો સમય પસાર સાથે કરો છેલ્લે તો હાર્ટ બ્રેક જ આવે લવ મીન્સ બીંગ ઓલ ટુગેધર સાથે મળીને ઘરડા થાવ ને ત્યારે પ્રેમ લાંબો ટકે કારણ કે પેલો તમારો તબક્કો બદલાય જ નહીં તો પછી પ્રેમ ધીરે ધીરે જતો રહે કારણ કે તમે એના એ જ છો આ વાત આપણે અહીંથી શરૂ કરવી છે આગળ દેવકી બિગ ચેલેન્જ જય ભાઈ તમે જે ટોલરન્સની વાત કરો છો કે તમે જેટલા આ મુદ્દાઓની વાત કરો છો આર જનરેશન વુડ અગ્રી કે અમને ત્યાં સુધી પહોંચવાનું કેવી રીતે એમાં જ દખાય છે ને અત્યાર તો કારણ કે સૌથી પહેલા તો મોટા ભાગનું કોન્વર્સેશન નવા નવા જ્યારે તમે પ્રેમમાં હો ત્યારે જ થાય છે ઇન્સ્ટાગ્રામ પર થતું હોય ટ્વિટર ઉપર થતું હોય વોટ્સએપ પર થતું હોય ફેસબુક ઉપર થતું હોય એસએમએસ પર થતું હોય આઈ મેસેજ પર થતું હોય અમારી પાસે એટલા બધા મીન્સ ઓફ કમ્યુનિકેશન છે કે અમે એકચ્યુઅલી એકબીજાને જ્યારે મળીએ ત્યારે અમે બોખલાઈ જઈએ છે થોડા કે હવે શું કરવાનું બિકોઝ વી હાઈડ બિહાઇન્ડ આર ટાઈપ્ડ વર્ડ્સ અમારા ફોન્ટ્સ જે છે એ અમને ઢાંકે છે એટલે બે આંખની શરમ ત્યારે નીકળી જાય છે તમે ઘણી બધી એવી વાતો કહી શકો છો ટાઇપ કરીને કે જે તમે સામસામે કદાચ બોલવું હોય તો ત્યારે જે હિંમત ભેગી કરવી પડે ને જે પણ પ્રેમમાં બહુ જરૂરી છે આ બિગ સ્ટેપ લેવા માટેની જે જ્યારે ખરેખર બે જણા એકબીજા જોડે અથડાઈને પુસ્તકો પડે ને તમે ઉપાડો ને એમાં તમને જે અડી લેવાની ઈચ્છા થાય એ મોમેન્ટ અમારી વચ્ચે બનવાની જ નથી કારણ કે એની પહેલાંની બહુ બધી મોમેન્ટ્સ અમે ઇમેજિન કે ડિસ્કસ ઓલરેડી કરી લીધી છે ઓન ધ ટાઈપ્ડ વર્ડ્સ પણ જ્યારે એકચ્યુઅલી એ મોમેન્ટની અંદર આવે ત્યારે આઈ હેવ હર્ડ સો મેની ઓફ માય ફ્રેન્ડ્સ કે જે કાં તો એવું માને છે કે યાર મેસેજ પર વાત કરવાની મજા આવે છે પણ આમ સામ સામે મળીએ છીએ ને તો સમજાતું નથી કે આગળ શું કરવું આઈ હેવ નોન પીપલ હુ હેવ એક્ચુલી બ્રોકન અપ આફ્ટર મીટિંગ ઇચ અધર મલ્ટિપલ ટાઈમ્સ અથવા તો તમે બે જ જણા જ્યારે એકબીજાની સાથે હો ત્યારે તમને ખૂબ આનંદ આવે પણ જેવા તમે સોશિયલ સ્પેસની અંદર આવો એટલે તમને એવું લાગવા માંડે કે આ વ્યક્તિ જુદી લાગે છે સોશિયલ સ્પેસમાં આની સાથે એડજસ્ટ ન થતું આ મારી જોડે જ્યારે હોય છે મેસેજ પર ત્યારે આમ અલગ પ્રકારનું કમ્ફર્ટ છે પણ અમે આમ બધા ભેગા થઈએ છીએ ત્યારે કંઈક આમ બદલાઈ જાય છે એટલા માટે બદલાઈ જાય છે કારણ કે પહેલાં જ્યારે કદાચ તમારી જનરેશનમાં લોકો પ્રેમમાં પડતા ત્યારે હંમેશા પહેલાં સમાજમાં મળતા અને પછી ધીરે ધીરે અંગત બનતું અમે અંગતથી શરૂ થઈએ છીએ અને પછી સમાજ સુધી પહોંચી નથી શકતા વાવ ઊંધું થઈ ગયું છે સો ઇટ્સ અ સ્કેરી મોમેન્ટ ઇન ઇટ સેલ્ફ એન્ડ દેટ્સ વાય એ કેટલું લાંબુ ટકશે

એક સમયે અમને એક્સાઇટમેન્ટ રોમેન્સ પેશન આ બધું જોઈએ છે ડિઝાયર ડિઝાયર રાઈટ અને આ બધી વસ્તુઓથી અમે આમ એક્સાઇટ થઈ જતા હોઈએ છીએ ખુશ થઈ જતા હોઈએ છીએ એક થ્રિલ મળતો હોય છે ઇન ધ મોમેન્ટ તમારો આમ વોટ્સએપનો ટોન વાગે એટલે તમારું દિલ આમ થોડુંક વધારે ફાસ્ટ બીટ થવા માટે કે જા જોવાતી હોય અને તમે જ્યારે આ વસ્તુ કોઈકની સાથે એક્સપિરિયન્સ કરો જ્યારે કોઈકના કારણે તમારું દિલ ધડકવા માંડે તમે આ એક્સાઇટમેન્ટને રોમેન્સ ફીલ કરવા માંડો ત્યારે તમને એવી ઈચ્છા થાય કે ચલો આ વ્યક્તિ સાથે આપણે થોડીક લોંગ ટર્મ સિક્યોર લાઈફ ઈચ્છીએ પણ અને આ મારા ફ્રેન્ડ્સ મારાથી જે થોડાક મોટા ઉંમરના ફ્રેન્ડ સર્કલ્સ છે જે લોકોના ઓલરેડી ઘણા વર્ષોથી લગ્ન થયેલા છે જે લોકોના બાળકો છે એમને જોઈને મને એવું રિયલાઇઝ થાય છે કે એ જ્યારે લોંગ ટર્મ સિક્યોર સિચ્યુએશનમાં જ્યારે પહોંચી જાય જ્યારે તમે એક સાથે રહેવા માંડો એક ઘરમાં રહેવા માંડો તમારું એક રૂટીન બની જાય જે તમે ઈચ્છતા હતા પહેલાં કે આ વ્યક્તિ સાથે મારે આવું સિચ્યુએશન જોઈએ છે એ સિચ્યુએશનમાં પહોંચીને પછી તમે એક્સાઇટમેન્ટ ને આ બધું મિસ કરવા માંડો છો તો એવું કેમ થાય છે અને કદાચ એક્સપિરિયન્સથી તમે કહી શકો આ બહુ જ એક કોમન વસ્તુ છે કે શરૂ શરૂઆતમાં તમને આમ એટલો બધો રોમેન્સને એક્સાઇટમેન્ટ આ બધું ફીલ થાય અને પછી એક તમે રૂટિન લાઈફમાં જ્યારે જીવવા માડો ત્યારે એ વસ્તુ મિસ થવા માડે અને ત્યારે ઘણીવાર ઘણા લોકો એ રિલેશનશિપની બહાર કદાચ એ વસ્તુ શોધવા માંડતા હોય છે સ્ટાર્ટ ડાઉટિંગ ધેર કરન્ટ કન્ડિશન આઈ વુડ લાઈક ટુ એડ વન થિંગ કે આજે ઓવર કમ્યુનિકેશન થઈ ગયું છે ને કે WhatsApp પર ભી વાત કરે ને મીમ્સ માં ભી ટેગ કરે એના લીધે તમે એ માણસ માટે વિચારવાનું એ ઓછું થઈ ગયું છે બીકોઝ ધેટ પર્સન ઇઝ ઓલવેઝ ધેર વિથ યુ તમને ખબર છે યુ ડોટ મિસિંગ યા યુ ડોન્ટ મિસ ઇફ ઇફ યુ નો દેટ આઈ વોન્ટ ટુ ટોક ટુ ધીસ પર્સન આઈ નો એ છે જ અવેલેબલ હું એને એક વોટ્સએપ કરીશ કે એક ઇન્સ્ટા એ કરીશ તો મારી જોડે એ વાત કરવાનો જ છે જે પહેલાંના ટાઈમમાં જે તમે કોઈ લેટર લખતું હતું ને એ જે વેટ હોતી હતી કે મે બી ચાર પાંચ દિવસ પછી તમારે મળવાનું છે વચ્ચે કોઈ જ કમ્યુનિકેશન નથી આઈ થિંક દેટ પેશન્સ અને દેટ એન્ડ્યોરન્સ અને એ જે લવમાં જે વેઇટ કરવાની બ્યુટી છે એ મિસ થઈ ગઈ છે અને આઈ થિંક એના લીધે ઘણી બધી વાર એ ઓવર કમ્યુનિકેશનના લીધે તમે એકબીજાથી બોર થઈ જાઓ છો કે જે પણ આઈ થિંક વોર વેરી રાઈટલી નમિતાભાઈ તમે આના વિશે કહી શકો કારણ કે એ જે કહે છે એ તો થવાનું જ છે ને લગ્નમાં કે તમે બાજુ બાજુમાં આવી જશો આજની જનરેશન વાત સ્પેસની કરે છે કે અમને જોઈએ છે અમારી સ્પેસ અને આમ બધું જ એ લોકોને જોડે જ કરવું છે કામમાં પણ જોડે રસોડામાં પણ જોડે હું તને આમાં મદદ કરાવું હું તને આમાં મદદ કરાવું સહેજ પણ આગો જાય તો પાંચ વાર તમારે એસએમએસ કરીને ક્યાં છું ક્યાં નહીં એ તમારે જાણવું છે તો શેની સ્પેસ જોઈએ છે તમારે જોડે પણ રહેવું છે તમારે એકલા પણ રહેવું છે એટલે પહેલાં તો એ નક્કી કરો કે તમારે સ્પેસ જોઈએ છે તો શેની જોઈએ છે ક્યાં જોડે રહેવું છે કેટલું જોડે રહેવું છે એ તો તમારે જ નક્કી કરવું પડે પણ સર એટલે પત્રો ને બધું આ તો અહીંયા હું બેઠું તો મને હું જાણે મોહેંજોદડોમાંથી નીકળ્યો હોય એવું લાગ્યા એવું નથી સાવ પણ તમે એમ નસીબદાર છો તમે તો મેસેજ પેલું મોકલો છો ને પછી ઈચ્છા થાય તરત ડિલીટ કરી આને આખી શકો છો અમારે એવું નહોતું અમે તો કાગળ આપી દઈએ પછી લેખિત થઈ જતું ક્યાંય સુધી રાખી મૂકે પછી આપણે ના કરી જઈએ તો કાઢીને આમાં જુઓ આમાં તો તમે આવું બધું લખ્યું તારા વગર આમ નથી ના તો મોય નથી દેખાય એટલે આ તો બધાને પોતપોતાના સાધનની મર્યાદા છે પણ કોમ્યુનિકેશન છે ને આ સંવાદ જ સંવાદનો અતિરેક એને તમારા એકમેક માટે કંઈ બહુ ગોપનીય નથી રહેવા દીધું કશું રહસ્યમય નથી રહ્યું એટલે તમે જલ્દી કંટાળી જાઓ છો એક ચોપડી આખી વાંચી લો ને એટલે ઝડપથી એ અભરાઈ પર જ જાય દાંપત્ય છે ને રોજ તમારે તમારામાં નવું ચેપ્ટર લખવાનું છે અને પછી સાથીદાર છે એને કુતુહલ વશ વાંચે તમે એટલું બધું જાણી લો છો એટલે બહુ ગરબડ થાય છે કારણ કે શરૂઆતના ગાળામાં તમે એટલું પિંજણ કરો છો આટલું બધું તો કંઈ હોય અમારે હજુ એક મેકને ઓળખવાના છે ને સમજવાના છે ને એ એને માટે અમારે થોડો સમય જોશે ને બે ત્રણ ચાર વર્ષ તો રિલેશનશિપમાં રહેવું એનો કંઈક એવો હઠાગ્ર થઈ ગયો છે અને અસલના લોકો ચારમા વર્ષે તો એમને બે વર્ષનું બાળક હતું વિચારવાનો સમય જ ન લ્યો આમાં કંઈ કોઈ બહુ લાંબુ વિચારીને કરવા જેવી આ ઘટના જ નથી આમાં તરત દાન અને મહાપુણ્ય છે તમે આમાં પડો પરણો સંતાનોના માતા પિતા થાવ એ અને સંસાર ચાલ્યા કરે પછી આ પ્રેમ જેને માટે આ થી છવ્વીસ વર્ષના ક્રેવિંગના બધા જે ધક્કારા છે ને વાસ્તવમાં આ જે ભાવ છે પ્રેમનો એ શરૂ છપ્પનથી શરૂ થાય છે પાછળથી અત્યારે તો બેઉ તંદુરસ્ત છો બંને જણા આમ જે પેલા બીચ ઉપર હાથ પકડીને દોડો છો ખરી મજા તો રોડ ક્રોસ કરતી વખતે સાઠ વર્ષે હાથ પકડવાની પ્રેમ તો ત્યાંથી જ શરૂ થાય છે ભલા માણસ પેલું શરૂઆતનો છે એ નહીં એટલે જે શરૂઆતના છે એમાં ભરતી ઓટનો સ્કોપ છે આ જે છે ને એ તો એવું સમથળ પછી વહેતું જ જાય એમાં બસ તમારે રહેવાનું આમ એટલે તમે આમ આ આનંદથી એમાં તર્યા કરો હળવે હળવે ને એનો આનંદ માણ્યા કરો એની કોઈ વાતનું પછી તમને ઓછું ના આવે કારણ કે અમારી સૌરાષ્ટ્રની ભાષામાં તમે એકબીજાના હેવાયા થઈ ગયા હો પછી તો સાહેબ ખબર હોય કે સાડા દસ ને આપણી થાળી છે ત્યારે એમને ઉઠીને બનાવવા પડ્યાના ના કંટાળામાં થાળી જોરથી પછાડશે તો પછી જ્યારે ન પછડાય ને ત્યારે ઓછું આવે કાન એની રાહ જોયા કરે કે પછાડે તો કન્ફર્મ થઈ જાય કે હવે જમવાનું રેડી પણ તો પછી તમે આજે વાત કહો છો ત્યાં સુધી પહોંચવાનો રસ્તો કયો એટલે ઝડપથી પરણી જાઓ તમે આમાં પર્સનલ એડવાઇસ વચ્ચે લાવો જે તમે મારી સાથે વારંવાર વાપરો એવું નહીં આ બધાને કહો મને જ ખાલી કહો એવું નહીં તે હમણાં શરૂઆતમાં જ એવું કીધું કે આ એક દંપતી એવું છે કે જેને જોઈને કરવાનો વિચાર આવે બરાબર તો તમે આટલા વર્ષોથી ઓળખો જ છો છતાં તું એ વિચાર તો કરતી જ નથી દેવકી નું કાઉન્સેલિંગ સેશન શરૂ થઈ ગયું હતું કાઉન્સેલિંગ નથી અમારી પર તવાઈ આવી છે તમે શું સમજો ઘરે બેસીને નથી સમજતી તો અહીંયા હજાર આવે છે ત્યારે તો કહેતી જઉં છું આજે જાહેર માં કીધું ના ના નમિતા એમ ઘણાને પ્રેમથી સમજાવીને પરણાવ્યા છે કેટલાકનું હાલક ડોલક હોય એ સ્થિર થાય એવાય પ્રયત્ન બનતા કર્યા છે એટલે એમાં ઘણી બધી સેલિબ્રિટી પણ છે કારણ કે જે મને મળવા આવ્યા હોય એ સમયાંતરે પછી એને જ મળતા હોય છે કારણ કે મારી આગળ તો બીજા નાટકે કર્યા હોય એની આગળ ધીરે ધીરે કારણ કે સ્ત્રીઓને ઈશ્વરે એક સમજ આપી હોય છે એ તરત સમજી જાય છે કે આ જોડો છે એમાં ડંખે છે કઈ વાતે એટલે પછી એની જ દવા એ કરે હું બિચારો આજુબાજુની વાતો સમજાવું પ્રેમ આમ છે ને તેમ છે પણ એ બહુ પ્રેક્ટિકલી વાત કરે કે આ નથી કર્યા જેવું આમાં પડ્યા જેવું નથી ને આમ જ કરવા જેવું છે આમાં તારો વાંક છે હવે પ્રેમીઓને કોઈ વાંક એમનો છે એવું કોઈ વાતે કે એ નથી ગમતું તમે લોકો તરત જ્યાં નથી રમતા કરીને જે ઊભા થઈ જવાની અનુકૂળતા આવી જાય ને આઉટલી સહેલાઈથી તો અમે ઘર ઘરમાં નહોતા ઊભા થઈ જતા તમે થોડી જ વાતમાં નક્કી કરેલો છો કે નહીં ફાવે અને પછી કેટલાક હમણાં મને એવાય દીકરાઓ મળ્યા જે લોકો લોંગ ડિસ્ટન્સ રિલેશનશીપ એ કંઈક ઇસ્યુ બન્યો છે હવે કારણ કે ભણ્યા હોય અહીંયા જોડે પછી બધા વિદેશ ભણવા જાય એટલે બેમાંથી એક પાર્ટી ત્યાં ગઈ હોય એક અહીંયા હોય અને થોડા વખત પછી તમે જુઓ તો ઓટ આવવા માંડી હોય કારણ કે પેલા એમને ત્યાં દિવસ હોય ને અહીંયા રાત હોય એનો જે મોટો ફેર છે ને એટલે થોડુંક દેવકી કહે છે હું તો એટલું માનું આમ પ્રેમ જેવું મનમાં થવા માંડે એટલે એકબીજાને માટે શરૂઆતનું બધું સૂષ્ટું સૂષ્ટું ગુલાબી કલરવાળું બધું થવા દો એનો કંઈ વાંધો જ નથી એ તો હોવું જોઈએ એ વય સહજ હોય છે અને એ પ્રેમમાં હોય એટલે કોઈ પણ વયે એવું જ લાગે તમે સોળમે વર્ષે પ્રેમમાં હો એ વાત છે ને પ્રેમમાં હો ત્યારે તમને સોળ વર્ષના છો એવું લાગ્યા કરે એનું કંઈ ખોટું નથી એ તો કરો પણ પછી જે જવાબદારીનો તબક્કો શરૂ થાય છે ને એમાં ગંભીરતાથી પ્રવેશી જાઓ તમે બહુ સિરિયસલી વિચાર્યા જ કરો છો બધું કેટલું બધું વિચારો છો હં હમણાં અમારી એક દીકરી છે એની એક નાની બેબી જેને લઈને અમે એક નિશાળમાં એડમિશન માટે ગયા તે એણે પેલા આચાર્ય જોડે એટલું બધું લાંબી ચર્ચા કરી અને એણે બધી બ્રાન્ચ તમારી જુદી જુદી જે વિદ્યાશાખાઓ છે એ બધું પૂછ્યું એસએસસીને ને સીબીએસસી ને ટીકણું પૂછડું પેલા આચાર્ય બેન મૂંઝાઈ ગયા એ મને કહે કે ભાઈ આ બેબી તો હજુ પેલા કિન્ડર ગાર્ડન પ્રકારમાં ભણવાની છે એટલે આવો જ્યારે નિર્ણય લેવાનો આવશે ત્યારે તો હજુ દસ વર્ષ પછીની ઘટના છે તો દસ વર્ષે તો આ નું બધું હશે કે કેમ એ કંઈક ત્રીજું હોઈ શકે તમે લોકો બહુ ગંભીર છો બહુ ચિંતાતુર છો બહુ વિચારો છો અને હું માનું છું કે આ બહુ એટલું બધું વિચારવા જેવું કાંઈ નથી તમારા દાદાએ નહોતું વિચાર્યું પપ્પાએ નથી વિચાર્યું અને બધાનું રોડવાઈ ગયું છે એટલે કંઈ આટલા ગંભીર ના થઈ જાવ આ પ્રેમ ભાવ જ એવો અદભુત છે ને જો અંદર હશે ને તો બધા રોડ સમથળ થઈ જ જશે અને થોડું ઇધર ઉધર આવે તેના પર જરા હેવી રોલર ફેરવવાનું તો તમે કેમ રોલર નથી ફેરવ્યું જરાક લોકોને કહો હા એટલે એટલે હું કહેવા જ જતો તો કે મારે મારે એ જ એ જ કહેવાનું છે એટલે તુષારભાઈ તો આમ ભલે જીસસ ક્રાઇસ્ટ જેમ સરમન સાબ આખા ગિરીશ ગુરુ પ્રવચનો જ આપી દીધા આખા કે ભાઈ આપણે આ આમ છે આમ છે પણ મારો એક બેઝિક ક્વેશ્ચન છે જે કદાચ જનરેશન ગેપમાંથી આવેલો હોય હું તો એવી જનરેશનમાં ઊભો છું કે હું મોટો થતો નથી શરીર મોટું થાય છે આ તો બધા કષ્ટ આત્માને છે દેહને તો એના જેવું છે યાર પણ હું એ મારો બેઝિક ક્વેશ્ચન છે એ આ બધામાંથી ઘણા મિત્રોને થતો હશે પણ જાહેરમાં પૂછતા નહીં હોય એવું શું કામ આપણે ત્યાં એસ્પેશિયલી ભારતમાં અને એક જે જનરેશન મારા પપ્પાની તમારી એ આખી જનરેશનમાં માની લેવામાં આવે છે કે લવ ઇઝ ઇક્વલ ટુ મેરેજ જેવી પ્રેમની વાત શરૂ થાય ધારો કે દેવકી તમારી પાસે આવીને એમ કે ના ના તમે તે દિવસે વાત કરી હતી ને મને જાહેરમાં પછી મને એમ લાગે છે કે આમાં કંઈક કુચકૂછ હોતા એટલે તમે સીધું કાર્ડ કંકોત્રી મુહૂર્ત એની જ ચર્ચાઓ કરવા માંડો એવું શું કામ વાય દેર ઇઝ ટુ ડિફરન્સ સાર્પેક લિવિંગ ટુગેધર ઇઝ એ જુદી વસ્તુ છે એક છત નીચે રહેવું નમિતાબેન અને તુષારભાઈ રહી શક્યા બહુ બચપણનો પ્રેમ હતો આપણે ત્યાં હું નામ નહીં આપું પણ એ એક ઔચિત્ય ભંગ થાય પણ સ્ટેજનું જ મનોજભાઈ બેઠા છે એક બહુ વિખ્યાત કપલ છે ગુજરાતી નાટકોનું જે બહુ જ નાની ઉંમરે આવી જ રીતે પ્રેમમાં પડીને પરણ્યું આજે એકબીજાનું મોઢું પણ નથી જોતા એકબીજાને ફેસ પણ નથી કરતા સો આમાં કોઈ એવું તો છે નહીં કે કોઈ એક ફિક્સ ફોર્મેટ છે કે તમે આ લગ્ન નામની સંસ્થાના હોલમાં દાખલ થઈ જાશો એટલે ચેર તમને મળી જ જશે ઘણાને મળે છે ઘણાને નથી મળતી ઘણાનું ચાલે છે ઘણાનું નથી ચાલતું તો મહત્વની વાત એ છે કે પ્રેમ હોવ ઇમ્પોર્ટન્ટ છે કે સીધા લગ્ન કરી નાખવા એ ઇમ્પોર્ટન્ટ છે લવિંગ ટુગેધર એવા પણ થઈ શકે અમૃતા અને ઇમરોઝ અને સાહિરનો આખો ટ્રાયંગલ છે તુષારભાઈ તો સ્વાભાવિકપણે ખૂબ એના વિશે જાણતા હોય ઘણા બધા મિત્રોને ખ્યાલ પણ ન હોય પણ આ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આપણા સમાજમાં બહુ ચર્ચા તો નથી કારણ કે પહેલી વાત બહુ ઠાવકી લાગે છે કે જોયું ડાયો છોકરો છે પેલા ઉંમર થઈ એને પ્રેમ કર્યો પ્રેમ કર્યો અને પહોંચી ગયો એટલે પ્રેમ માફ કારણ કે પહોંચી ગયો પણ પછી પ્રેમ થાય એનું શું આ તો કૃષ્ણ હતા એ તો બરાબર છે કે એ તો પછી આગળ વધી શકતા હતા પણ અમારા જેવા કૃષ્ણ પ્રેમી હોય શું કરવાનું

બહુ મોટા ડિરેક્ટર છે બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો બનાવે છે પણ એણે એવું કહ્યું કે શું કામ પણ કોઈ માણસ પચીસ વર્ષે પહોંચે જેમ તુષારભાઈ બોલા હાથ ક્રોસ કરવાની વાત કરીને એણે એમ કહ્યું કે પચીસ વર્ષ પ્રેમ કરવાની ઉંમર છે પરણવાની ઉંમર પંચાવન વર્ષ છે કારણ કે પંચાવન વર્ષે જ તમને કમ્પેનિયનશીપની જરૂરિયાત ઊભી થાય પચીસ વર્ષ જ તમારે પ્રેમ જ જોઈએ છે પ્રેમ કરો ને કોણ ના પાડે છે જો મારા માટે મારા કુટુંબની જ વાત કરું તો આઈ થિંક એ જે એક્સપિરિયન્સ હતો એના કારણે મારા મેરેજ ઉપરના વ્યૂઝ થોડાક કદાચ ઇન્ફ્લુઅન્સ થયા હશે અને બદલાયા હશે મારા પેરેન્ટ્સ નાઇન્ટીન એટી ટુમાં મળ્યા અને એકચ્યુલી એ લોકો પબ્લિશિંગ ફિલ્ડમાં બંને જણા પબ્લિશિંગ ફિલ્ડમાં કામ કરતા હતા એટલે એક બિઝનેસ મિટિંગમાં મળ્યા અને કામની વાત કરતાં કરતાં કદાચ ત્યાં પ્રેમ થઈ ગયો અને એટી ટુમાં એ લોકો પરણ્યા એટી ફોરમાં મારો જન્મ થયો અને મારા જન્મના લગભગ પાંચ સાડા પાંચ છ વર્ષ પછી દે સ્પ્લેટ એ લોકો અલગ અલગ રહેવા માંડ્યા ડિવોર્સની વાત નથી પણ બેઝિકલી એ લોકો જુદા જુદા રહેવા માંડ્યા અને હું પાંચ વર્ષનો હતો ત્યારથી મોટો થયો ત્યારે મારા મનમાં એવું હતું કે ચલો મારા મમ્મી ને પપ્પા અલગ અલગ ઘરમાં રહે છે પણ સંભાવ મને અને મારી બહેનને ઉછેરવા માટે એ લોકો એક ટીમ જ હતા હંમેશા એટલે મેં ક્યારેય મારા પેરેન્ટ્સને ઝઘડતા કે એકબીજાની સામૂહ બૂમો પાડીને બોલતા કે એ મેં ક્યારેય નહોતું જોયું અને આજ સુધી નથી જોયું અને ઇનફેક્ટ એ લોકો સ્પ્લિટ થયા એને પણ પચીસ વર્ષ થઈ ગયા અને આજ સુધી એ બંને જ્યારે એકબીજાની સામે જે રિસ્પેક્ટ અને જે પ્રેમથી વાત કરે છે એ ઘણા બધા હજુ બી એક ઘરમાં મેરિડ કપલ્સને પણ મેં એવી રીતે જોયા નથી એટલે આ એક અજીબ વસ્તુ છે કે જે લગ્ન ન ચાલ્યું પણ એ રિલેશનશીપ એ બંનેનો સંબંધ આજ સુધી આટલી સુંદર રીતે એ લોકોએ જાળવ્યો છે અને કદાચ આ કારણે અને બીજા કોઈ કારણસરે હું જ્યારે ટીનેજ યર્સમાં અને મારા ટ્વેન્ટીઝમાં હતો ત્યારે મેં એવું વિચાર્યું કે મને કોઈ ગમે અને અમે એકબીજાને એવી રીતે ગમવા માંડીએ અમે પ્રેમમાં પડીએ તો અમે રહીએ સાથે પછી એમાં લગ્ન કરવાની શી જરૂર કારણ કે લગ્ન પછી તૂટે ન તૂટે એ બધું અલગ વસ્તુ છે આજકાલના જમાનામાં એ રીતના કોન્ટ્રેક્ટની કદાચ જરૂર નથી અને ઘણા બધા દેશોમાં તો લગ્ન કર્યા વગર પણ એક સિવિલ પાર્ટનરશીપ કરીને વસ્તુ રેકગ્નાઇઝ થાય છે કે તમે સાથે ઘરમાં રહી શકો તમે જે ઓફિશિયલ વસ્તુઓ છે તમારા મેડિકલ ઇન્સ્યોરન્સ માટે કે તમારા બેંક એકાઉન્ટ માટે એ જોઈન્ટ અકાઉન્ટ કરવા માટે પણ તમારે લગ્ન કરવાની જરૂર નથી પડતી એ બધા જે બાળકો પણ હોય છે કરેક્ટ બાળકો પણ હોય છે એટલે મેં હંમેશા આવું વિચારેલું કે હું કદાચ લગ્ન નહીં કરું લાઈફમાં અને હું લગભગ વીસેક વર્ષનો હતો ત્યારથી લઈને ત્રીસ બત્રીસ વર્ષનો થયો ત્યાર સુધીમાં મારા ત્રણેક એવા ખાસા સિરિયસ રિલેશનશીપ્સ હતા કે જેના હું પ્રેમમાં પડ્યો જેની સાથે હું અઢી ત્રણ ચારેક વર્ષ સુધી હું સાથે હતો અને પછી કંઈક કારણસર અમે છૂટા પડી ગયા એક કારણસર તમે જેમ કીધું લોંગ ડિસ્ટન્સ કે અમે ભણવા જુદા જુદા દેશમાં ગયા અને એ ડિસ્ટન્સ સાથે પછી મેનેજ ન થયું અને એ વખતે બંનેના કરિયર્સ પ્રાઇમ હતા એટલે હું મારું ભણતર છોડીને એની પાસે જતો રહું કે એનું ભણતર છોડીને મારી પાસે આવતી રહે એવા કોઈ એક્સપેક્ટેશન્સ પણ નહોતા એટલે વોટ એવર એ રિલેશનશીપ એ અમે છૂટા પડી ગયા અને છેવટે હું જ્યારે પ્રિયંકાને મળ્યો પ્રિયંકાને હું પહેલાં એક વર્ક એન્વાયરમેન્ટમાં મળ્યા પછી અમે સાથે દોસ્ત થયા અને દોસ્તીથી ધીરે ધીરે પછી એવું લાગ્યું કે આ કદાચ દોસ્તીથી વધારે છે આ પ્રેમ છે અને અમે જુદા જુદા શહેરમાં રહેતા હતા એટલે અમે એવું વિચાર્યું કે આ હવે ફોનને ને બધું નથી બહુ મજા આવતી આપણે એક સાથે એક શહેરમાં હઈએ તો રોજ સાથે મળી શકીએ હરીફરી શકીએ રહી શકીએ એક સાથે અને અમે નક્કી કર્યું કે અમારે હવે એક સાથે એક શહેરમાં કદાચ એક ઘરમાં રહેવું છે પણ પ્રિયંકાનું અપબ્રિંગિંગ અને એને એની જે વિચારધારા હતી એમાં એવું હતું કે ના મારે તો લગ્ન કરવા છે અને મારા મનમાં એવું હતું કે કેમ લગ્ન કરીને એવું શું થાય છે કે જે લગ્ન કર્યા વગર આપણે સાથે રહીએ તો એ નથી થતું આજના જમાનામાં આપણે જોઈએ કોઈક લગ્ન કરે છે છ મહિના વર્ષ બે વર્ષ પછી ડિવોર્સ થઈ જાય છે એટલે બ્રેકઅપ જેવું જ થયું ને એસેન્શિયલી હમણાં તો ત્રણ મિનિટમાં થયા પેલું સ્ટુપિડ એવું કોઈ કહી દીધું વાઈફ પડી ગઈ આમ ખેસ આવીને હસબન્ડ બોલ્યો સ્ટુપિડ હજી લગ્નને ત્રણ મિનિટ થઈ હતી વાઇફે ડિવોર્સ આપી દીધા તો હવે જ્યારે લગ્ન એવી વસ્તુ નથી રહી કે જેના કારણે તમે સાથે રહો કારણ કે ડિવોર્સ બી એક ઓપ્શન છે તો પછી લગ્નનો અર્થ શું મારે ને પ્રિયંકાને આ બાબતે બહુ ચર્ચા થઈ હતી અને પ્રિયંકાએ મને એક સવાલ પૂછ્યો કે આ પહેલાં તારા જે રિલેશનશીપ હતા એમાં અને આપણા રિલેશનશીપમાં શું ફેર અને મારા માટે આ એક્સપિરિયન્સ દરમિયાન એક વસ્તુ બહુ ક્લિયર થઈ ગઈ હતી કે પ્રેમમાં પડવું બહુ સહેલું છે પણ પ્રેમમાં રહેવું અઘરું છે અને સાથે રહી અને તમારા જે ડિસગ્રીમેન્ટ્સ હોય છે તમારા જે જુદા જુદા ઓપિનિયન્સ હોય છે એને બાજુમાં મૂકીને એ છતાં બી સાથે રહેવું એ તો બહુ જ અઘરું હોય છે અને પ્રિયંકાને મળીને એ વખતે મને એવું લાગ્યું કે આ એક એવી વ્યક્તિ છે જેને હું એક ફ્રેન્ડ તરીકે ઓળખું છું ત્રણ ચાર વર્ષ એકબીજાને ઓળખીએ છીએ અને અમે પ્રેમમાં પડ્યા છે અને આ એક એવી વ્યક્તિ છે કે ભલે કાલે ઉઠીને ઝઘડો થાય કે કોઈ ડિસગ્રીમેન્ટ્સ થાય તો પણ કામ કરીને એ મહેનત કરીને મારે આ વ્યક્તિ સાથે રહેવું છે અને કદાચ એ સૌથી મોટો ફેર હતો મારા પ્રીવિયસ રિલેશનશિપ્સ અને આ રિલેશનશીપમાં અને એ સિમ્બલાઇઝ કરવા માટે કદાચ કંઈક જુદું કરવું એવું અમે નક્કી કર્યું કે આ આના પહેલાંના રિલેશનશિપ્સ કરતાં કંઈક સ્પેશિયલ છે અને એને આપણે કઈ રીતે સિમ્બોલાઇઝ કરીએ અને પછી અમારી ચર્ચા થઈ ને ડિસ્કસ કરી અને પછી વિચાર આવે કે ચલો તો એ વસ્તુને માર્ક કરવા માટે અમે જાહેર કરીએ કે ભાઈ અમે સાથે છીએ અને એ જાહેર કરવાની રીત લગ્ન હતી એક રીતે એટલે પછી આ આખી જર્નીના થ્રુ ફાઇનલી ઘણા બધા લોકો સપરાય થાય એ તું લગ્ન કરે છે એમ પણ એક મને કારણ મળી ગયું આ વસ્તુ લગ્ન લગ્નનો વિરોધ છે હું નહીં હુંને દેવું કેવું માનતા જ નથી કે લગ્ન ન કરવા જોઈએ મેં ઘણન પણ આવી દીધા છે મને એવું મારી વાત તમે કે મારી હું પણ પણ હું તો ના હું તો હું સ્પષ્ટ માનું છું કે મારે લગ્ન ન કરવા હોત તો તમે જે કલરની કોટી પહેરી છે એ કલરનો રોપ પહેરીને આવત તો હેલિકોપ્ટર આવતો હોત કારણ કે લગ્ન ન કરવાના ભારતીય સમાજમાં બીજા કેટલાક પર્ક છે તમે લગ્ન ન કરો બોલતા આવડતું હોય બરાબર અને તમે એમ કહો કે મને સાક્ષાત્કાર થઈ ગયો આજે દીનદયાળ હોલમાંથી હું બહાર નીકળો અને તુષારભાઈની વાત સાંભળતા સાંભળતા મને અંદરથી અચાનક પરમાત્માનો અવાજ સંભળાયો એટલે પછી જુઓ તમે પછી સ્ટેડિયમમાં આપણા પ્રોગ્રામો થાય કારણ કે લગ્ન ન કરવા એમાં બેનિફિટ ગણાય છે કે આ તો બ્રહ્મચારી પાપુ છે ભલે એમના બાળકો રમતા હોય અલગ અલગ જગ્યાએ પણ આઈ એમ જસ્ટ જોકિંગ આ તો મેં કીધું જરા બહુ આમ આ લોકોને હેવી ફીલ ન થાય પણ પણ મારો મારો પોઈન્ટ છે એ વાત તમારી સાવ સાચી કે ભાઈ હું કંઈ લગ્ન વિરોધી પણ નથી જે લોકો બહુ સરસ રીતે માને કે ભાઈ આજ આપણું ફાઇનલ ડેસ્ટ યુ અર પોઈન્ટેડ આઉટ કે અમને નક્કી કર્યું કે આ ફાઇનલ ડેસ્ટિનેશન છે ને હું રેવંતની આખી વાતને સમઅપ કર દઉં ને વન લાઇનમાં તો એ એક જ લાઇનમાં બહુ જ સરસ વાત છે ઘરે લઈ જવા જેવી અહીંથી ઊભા થાવ ત્યારે કે તમારે સિમિલારિટીઝ હોય ને જે એને કારણે તમને લવ થાય કે આપણે પિક્ચર જોવું છે આપણે જમવા જવું છે આપણે આ ફાવે છે આપણે આ ફાવે છે પણ જ્યારે તમે એકબીજાના ડિફરન્સીસને સ્વીકારતા થાવ ત્યારે મેરેજ થાય હું બહુ નિખાલસ અને તટસ્થ ભાવે તુષારભાઈ સાવ મારો કાન પકડી લૂટબેસ ન કરાવે એ પહેલાં જ કહી દઉં કે આવું માનું છું કે એ એ સ્વાભાવિક છે કે ડિફરન્સીસ તમે જ્યાં લગી એક્સેપ્ટ ન કરો એટલે સાયકોલોજીનો એક સાદો સિદ્ધાંત છે કે એક જ દિવસમાં બીટર સ્વીટ મોમેન્ટમાંથી તો બધા રિલેશન પસાર થાય ભાગીદારોના પણ થાય કર્મચારી અને શેઠના પણ થાય પણ પાંચ સ્વીટ મોમેન્ટ સામે બે બિટર મોમેન્ટ હોય ને તો રેશિયો ટકી દે પણ બીટર મોમેન્ટ પાંચ થાય અને સ્વીટ મોમેન્ટ બે હોય ને તો પછી ધીરે ધીરે તૂટે તો આપણે બીજું કંઈ નથી કરવાનું બીટર મોમેન્ટને ઝીરો નથી કરવાની એની સામે સ્વીટ મોમેન્ટ વધારતા જવાની છે ધેટ ઇઝ લવ કંઈક માથાકૂટ થાય ઝઘડા થાય કંઈક દલીલ થાય તો એ તો બીટર મોમેન્ટ છે એ રહેવાની એ તો આવે સ્વાભાવિક છે પણ સામે પાંચ સ્વીટ મોમેન્ટ તમે એક્સ્ટ્રા મૂકશો ને તો પેલી બીટરનેસ જતી રહેશે પેલું બહુ તીખું મરચું આવે તો આપણે કેમ ખાંડનો બુકડો ભરી લઈએ બસ આવું જ રિલેશનમાં કરવાનું છે તમારા એક સવાલની સામે જે તમે હમણાં કીધું કે લવ ઇઝ ઇક્વલ ટુ મેરેજ એવું કેમ એની સામે મારે તમને પૂછવું છે કે લવ ઇઝ ઇક્વલ ટુ મેરેજ એવું કેમ નહીં કેમ નહીં કેમ નહીં પ્રેમ અત્યારે બધાને પેલું દઈનો ગોળો છૂટતો એના જેવું રહેવું છે મળવું હોય ભેગા રહેવું હોય ત્યારે જોડે જોડે બાકી બાય બાય ટાટા હવે હું જાઉં છું હવે હું મારી રીતે મેરેજમાં તમારે તમારું હન્ડ્રેડ આપવું પડે એની તૈયારી જોઈએ બીજી જવાબદારીઓ હોય ઘણું બધું એવું હોય એ તમે નથી આપી શકતા એવું મનના ક્યાંક ખૂણે તમને ખબર છે એટલે તમારે એને મેરેજમાં નથી કન્વર્ટ કરવું એગ્રી પણ એ તો સારું છે ને કે બીજા પાત્ર સાથે આપણે ઇન્જસ્ટિસ નથી કરતા કારણ કે એવું કેટલા કેટલી જ રિલેશનશિપમાં મેં જોયું છે કે આઈ લવ યુ ઇઝ કન્સિડરડ એઝ અ લાયસન્સ ટુ એન્ટર ઇન ટુ હિઝ ઓર હર સ્પેસ કે આમ તો આવવા નહીં મળે આમ સીધી રીતે તો એન્ટ્રી નહીં આપે એટલે આપણે આઈ લવ યુ બોલીને જો એન્ટ્રી લઈએ ને પ્રેમનું નાટક કરીને પ્રેમનું પેલો ખેલ કરીને પછી નાટક કરી લે છે ને પછી પેલું જે ચાર્મ છે એ તો વિખાઈ જાય છે પેલું જે ગ્લોસ છે જતો રહે છે પેલી જે મજા આવતી હતી કે અંદર ગમે એમ કરીને ટિકિટ ન મળે તો આપણી રીતે બારીમાંથી પણ ઘૂસી જવું છે એ આઈ લવ લવયુની બારીમાંથી ઘૂસી ગયા લોકો પછી એમ થાય છે કે સફોકેશન થાય છે પછી તમે એક માણસની જિંદગી બરબાદ કરો છો કોઈને રિજેક્શનનું દર્દ આપો છો કોઈને પીડા આપો છો એના કરતાં ક્લિયર રહેવું ને કે ભાઈ ના આપણે નથી રમતા એ તો વધારે ઓનેસ્ટી છે વધારે કેન્ડિડ અને રિયલ ટ્રાન્સપરન્સી છે એવું હું માનું છું એટલીસ્ટ પર્સનલી ના એટલે લગ્નને જરા વ્યાખ્યાયિત કરી લેવું પડે તમારે તમારી જે અત્યારે જે પેઢીમાં છો જેમાં પ્રેમ નામની આ જે વ્યવસ્થા છે એમાં તમે લગ્નના પણ બધા અધિકારો ભોગવી લ્યો છો એટલે લગ્નનો અર્થ તમારા મનમાં કંઈક મમ્મી પપ્પા પરણ્યા પછી તમારા મમ્મી પપ્પા થઈ શક્યા એવી વાત રાહ તમારે ન જોવી પડે એવો છે એટલે બાળકનો જન્મ પણ તમે પરણવા સાથે જોડતા નથી અમારી પેઢી સુધી એમ રહ્યું કે ભાઈ બીજું બધું બરાબર છે પણ સંતાન હોય તો એને માટે બંને જણા પરણેલા દંપતી હોય એ જરૂરી છે કારણ કે બાળકોનું ભવિષ્ય વધારે સલામત એ ત્યારે બને હવે એવી ચિંતા તમને નથી તમે એ બાબતમાં બહુ મુક્ત છો હવે તો બાળક હોવા માટે પણ પત્નીની કે પતિની જરૂર ન પડે એટલું બધું વિજ્ઞાન પણ વિકસ્યું અને તમને પણ સમાજે પણ એવી વાતો સ્વીકારવા માંડી એટલે લગ્ન એ જાતીય આનંદ માટેની કોઈ પરવાનગી એવું પણ નથી રહ્યું ત્યારે હવે આ લગ્ન એ શું છે લગ્ન એ કોઈ વ્યવસ્થા માત્ર નથી લગ્ન એ અવસ્થા છે ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ તમને જ્યારે એમ લાગે બે જણને કે કદાચ આમાંનું કંઈ ન હોય બાળકો કે જાતીય જીવન કે તે ઇત્યાદિ અને છતાં તમને એમ લાગે કે તમે બેઉ એકમેકની સાથે તમામ પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધીને રહી શકો એમ છો તો આ લગ્નના પગલાં તમારે ભરવા જોઈએ આપણી વ્યવસ્થાએ લગ્નને બહુ ગંભીરતાથી જોયું છે આ તો આપણે બહુ ઉતાવળે મહારાજોને ગૌર મહારાજને પણ પાછા બે પૈસા વધારે આપીને એમ કહીએ છીએ એક ઝડપથી પતાવી દો એટલે માણસો જમીનના ડોક્યુમેન્ટ જેટલા ધ્યાનથી વાંચે છે એટલા ધ્યાનથી સંસ્કૃતમાં જે શ્લોકો બોલીને પરણાવે છે એ સાંભળવા કે સમજવા તૈયાર નથી બાકી ખરેખર એનું ભાષાંતર કરીને તમને જો એ જ વખતે શુક્લ સમજાવે ને અને તમે ખરેખર પ્રામાણિક હો તો ચોરીમાંથી ઉભા થઈને એમ કહો કે આ વર્ષે હજુ નહીં એટલા ગંભીર છે એટલી બહુ જવાબદારીવાળા કમિટમેન્ટ છે એ જીવનભરની પ્રતિબદ્ધતા એમાં અપેક્ષિત છે સાત સાત જન્મોના અને ભાવો ભાવના એવી કલ્પનાઓ છે તમને અઠવાડિયામાં અનુકૂળ નથી આવતું એટલે આ લગ્ન એ બહુ પવિત્ર બહુ જુદી બાબત છે જે પ્રેમ નામની આ સાનુકૂળ પરિસ્થિતિમાં કોઈએ કોઈની જવાબદારી ઉઠાવ્યા વગર પોતપોતાનું પેમેન્ટ કરીને સીસીડીમાં બેસીને ઊભા થઈ અને મીઠી વાત કરીને કે કડવી વાત કરીને ગુડ બાય બાય ટાટા અને બે એકબીજાનું વાહન પણ નહીં પોતપોતાનું વાહન લઈને જતા રહેવાની અનુકૂળતા અને સ્વતંત્રતા જે તમે ભોગવો છો એને કારણે તમે આ લગ્નને બહુ તુચ્છ માની લીધું છે તમને એમ છે કે આ કંઈ બહુ મહત્વની ઘટના જ નથી અમે તો લવ પછી આ લવ ઇઝ ઇક્વલ ટુ મેરેજ એટલા માટે કર્યું લાગે તમને કે એની સાથે જોડાયેલી જે બીજી લવની મધુરતાઓ છે તે પરણ્યા વગર નહોતી માણી શકાતી પણ એ પેઢીઓમાં એમને મેં એવું માણનારા નહોતા એવું સાવ નથી એટલે એમ હતા પણ જો માણવી જ હોય તો એની સાથેની જવાબદારીને આનંદતા શીખો તમે જ્યારે એ એ ભયની સાથે જ માત્ર જોડાયેલી નથી વય સાથે ચોક્કસ જોડાયેલી એ રીતે છે મેં કહ્યું એમ સાઠ વર્ષે રસ્તો ઓળંગવો હોય ત્યારે હાથ પકડીને ઓળંગો ચોરીમાં હાથ પકડ્યા પછી પહેલો છેલ્લી વાર પછી આ સીધા સાઠમે વર્ષે ક્રોસ કરતા ઓળંગ હાથ પકડે છે એટલે એ એ વખતે બેઉને એકમેકની જરૂરિયાત પણ છે અને હવે બંનેને એકમેકની સાથે ફાવી ગયું આ મેં તમને હળવાશથી જે કંઈ વાત કરી એટલા માટે કરી કે ક્યારેક બહુ દુઃખ થાય છે કે હજુ ચાંદલો કરીને આપણે બહાર નીકળ્યા હોઈએ અને બીજા વખતે તમને ખબર પડે કે આમણે હજુ એમના પેલા કે જે જમણવાર રાખ્યો તો એ ભાઈને પૈસા ચૂકવતા પહેલાં તો બે પાર્ટી છૂટી પડી ગઈ હોય તો એવી રીતે જ્યારે લગ્નો ચાલે છે ને ત્યારે તમે આ પ્રેમની અનુકૂળ અનુકૂળ વાતોમાં બધાને ગમી ગયું છે એમાં કવિઓ બહુ જવાબદાર છે કે જેમણે એની એવી મીઠી મીઠી કવિતાઓ કરી તમને એમ થઈ ગયું બધું આવું જ લાવી લવી ડવી બધું હોય એવું બધું બધો વખત નથી હોતું બધું ઘણી બધી વિશે સો થાય જ ભાઈ અને પણ એમ 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 ઓ એક તુષારભાઈ તો બહુ સાચી વાત કરે છે ખાલી ખાલી એક જ વાત કરું નવી પેઢી વતી એક વકીલાત કરી દઉં કે એવું નથી કે નવી પેઢીને લગ્ન છે બિનમહત્વની ઘટના લાગે છે ઉલટું છે એટલી બધી મહત્વની લાગે છે કે ડર લાગે છે એટલે લોછા છે આમાં પ્રયત્ન કરવાનો બંને પોતાના તરફથી પણ પ્રામાણિકતાથી કરવાનો એટલે બઉ વાંધો ના આવે ને બાકી તમે જે જા નથી રમતા કઈને ઉભા થઈ જાવ છો ત્યાં લગ્ન માં પણ પરણેલા હોય એ પણ જ્યારે એવી થોડીક પ્રતિકૂળતા અથવા વિશેષ આકર્ષણના અન્ય કેન્દ્રો ખુલે તો એ એમાંથી રસ્તા તો કાઢે છે ને એટલે એટલે એ ગુજરાતી સાહિત્યમાં તો આપણે એવું જોયું છે અને આમાં નામ લઈ શકાય કારણ કે આપણા ભલે અત્યારે દુનિયામાં નથી જે આપણે બહુ પ્રેમ કરનારા બે વડીલો તારક મહેતા અને વિનોદ ભટ્ટ એમણે તો બબ્બે લગ્ન કર્યા અને ખાસા સમય સુધી બંને પત્નીઓ એક સાથે એક ઘરમાં રહ્યા એટલે હાસ્ય પણ આમાં કઈક મહત્વનો ભાગ ભજવતો હશે એવું મને લાગે છે પણ બંને જે વડીલોના નામ દીધા એ બંને જણા એ પત્નીનું ગૌરવ આપ્યું પોતાનું એટલે તમે જે કહ્યું રિસ્પોન્સિબિલિટી લવ ઇઝ નોટ ઓન્લી અ કમિટમેન્ટ ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી એઝ વેલ એટલે એવી તૈયારી તો જોઈએ આ આ એવી ગંભીરતા માંગતી બાબત છે આટલું રેવંતે સરસ રીતે વાત કરી કે આ બીજા સંબંધો પછી એક એવો સંબંધ એને જડ્યો એટલે એક બીજો પણ ભ્રમ મુક્ત કરી નાખજો આ વેલેન્ટાઇન ડે દિવસે કે કોઈ જે આ કવિઓએ જ ફેલાવેલો છે કે કોઈ એક જ જણને જીવનમાં ચાહી શકાય પહેલી નજરનો પ્રેમ હા એ જેટલી વાર થાય એટલી વાર પહેલી નજરનો જ હોય છે પણ એ પાંચ વાર પણ નજર પડી શકે એટલે એવો પણ ભ્રમ ન હોય કે આ જે પહેલો થયો તે જ સાચો હતો બીજા બધા પછી થયા એ આમ છે ને તેમ છે ને એવું કશું નહીં જેટલી વાર એવો ચિત્તમાં ભાવ જાગે તો અને જાગી શકે એવું કંઈ નથી એક જ દરિયામાં ઘણી બધી નદીઓ મળે ને એવું કંઈ પણ અમારા અમારા જુવાન મિત્રો એવું ઈચ્છે ને કે સીધું તમે વર્લ્ડ કપ રમો એ પહેલાં થોડેક તમે બે ચાર ન્યૂઝીલેન્ડમાં ઓસ્ટ્રેલિયામાં એક એક વન એક એક ટી ટ્વેન્ટી રમી લીધી હોય તો ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ તમે વધારે સારી રીતે રમી શકો એમની ભાષામાં કહેશો તો બધા આલિયા ભટ્ટની લેંગ્વેજમાં કહેશે કે ખુરશી ટ્રાય તો કરવી પડે ને બેસી પછી ના ટ્રેન્ડ કરે કે કઈ ખુરશી કરે ટ્રેન્ડ મેચ બહુ રમો ને ત્યારે વર્લ્ડ કપ ને બહુ ફાયદો થાય ઓકે વી ગોના ઓપન ધ હાઉસ અમે એવું નથી ઈચ્છતા કે ખાલી ચર્ચા અમારી વચ્ચે જ રહે કારણ કે આઈ એમ શ્યોર કે તમારી પાસે બહુ જ બધા સવાલો હશે એન્ડ આઈ થિંક વી હેવ અશર્સ કે જે લોકો માઇક લઈને તમારી પાસે ઓડિયન્સમાં આવી શકે એવી કોઈ પણ વ્યક્તિ કે જે સવાલ પૂછવા માંગતી હોય તે નિર્ભીકપણે આ સવાલો પૂછી શકે મારે એક સવાલ ખાસ પૂછવો છે હું અહીંથી શરૂઆત કરતો ઓકે કે આ પલી પાણી જાઓ ઝડપ કરો ના ના એમાં વાંધો જ નહીં એમાં એવા તો પછી જ પડશે એવા દેવાશે પરણશો તો પછી ભલે ને પછી પાછળથી જોઈ લેજો પણ પછી આપણે રેડી હોય ને સામાવાળા રેડી ન હોય તો શું કરવું એ પણ સમજાવો આમાં પચાસ ટકા તો ઘણાની હા જ હોય છે બાકી પચાસ ટકા ના હોય છે ધેન ટર્ન ટુ ધ નેક્સ્ટ આ ખ્યાલ જ ખોટો છે કાં એ એકમાંથી જ મળ્યા કરે જેને પણ મળ્યા છે ને એને એકમાંથી નથી મળ્યા એટલે આ મેં મેં એકવાર મારા લેખમાં લખેલું તું શરભાઈ તમે બોલ્યા એટલે એને સપોર્ટમાં છે કે કોઈ પણ મસલ છે બ્રેક થાય તો જ મજબૂત થાય એવું આપણે જીમના ઇન્સ્ટ્રક્ટર કે મારા જેવાને જોઈને તો ખાસ કે કે થોડા બ્રેક થશે તો જ આ બધા સ્ટીફ થશે ને તો સિક્સ પેક કે ટુ પેક કે એટલીસ્ટ વન પેક તો થશે એમ પણ આ હાર્ટ છે પણ એક મસલ છે એટલે ચાર પાંચ વાર તૂટે તો મજબૂત થાય અને પછી ભવિષ્યમાં મોટા લોડ આખી જિંદગીના લેવાના હોય લેવા માટે તૈયાર પણ થાય અને પણ એક નિશ્ચિત રે જોઈ કે જે કંઈ તૂટે છે એ એ હાર્ટ બાટ નથી તૂટતું એ આ મનને કેટલીક એની ગણતરી ખોટી પડ્યાની પીડા થાય છે બીજું કશું નથી હોતું હાર્ટ તો એટલું બધું સબૂત હોય છે ને માણસનું તો જ તમે બીજી ત્રીજી ચોથી વાર પડી શકો ને પ્રેમમાં એટલે પણ જે એની સાથે ગિલ્ટ જોડી દો છો ને રેવંતની પેઢીની મજા આ છે તમારી કે એ લોકો કેટલા નિખાલસ થતી એમ કહી શકે છે બીજાને અમારી પેઢી સુધી એવું હતું કે પહેલો પ્રેમ નિષ્ફળ ગયો હોય બીજામાં સરખી રીતે બધું ચાલતું હોય તોય એમ અંદર આમ સતત પણ પહેલું તો ના થઈ શક્યું આપણે કંઈક ખોટું કર્યું આવી પીડામાં ચાલ્યા કરે એના કરતાં આ પેઢી સરસ છે પ્રેમના એવા મિસકન્સેપ્શન આપણે ત્યાં સાહિત્યકારોએ ફ્લોટ કર્યા એક બંગાળ જેવી અતિ ઉર્મિશીલ પ્રજાએ આપણને દેવદાસ આપ્યો કે પ્રેમમાં સરખું ના ચાલ્યું એટલે કંઈ પણ પછી દાઢી વધારે ને ફાટલા કપડાં પહેરીને દારૂ પીવે પ્રિયાની ગલીની બહાર જઈને છે એટલે મરી જાય ગુજરાતીઓ એટલા કોઠા ડાયા છે કે એમને ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર જેવો પ્રેમી આપ્યો કે જે પ્રેમીએ એમ વિચારી લીધું કે આ પાર નથી પડ્યું તો હવે જગત કલ્યાણ અર્થે હું કંઈક કરું વ્યક્તિ કલ્યાણમાંથી એટલે તમારે તમારો પ્રેમ એ વ્યક્તિમાંથી સમષ્ટિ સુધી વિસ્તરે એ ગુજરાતીઓની સમજ છે એટલે કોઈ એકાદ બે માં ફેલ જાઓ તો દોરડા ન શોધાય પાટા ઉપર ન સુઈ જવાય ભલા માણસ કારણ કે કોને ખબર ક્યાંક કોક આનાથી વધારે તમારી રાહ જોઈએ હું સારું હોય પણ ખરું પ્રેમ મારે નહીં પ્રેમ મરવાનું શીખવે નહીં પ્રેમનું નામ જ જીવન છે એ જીવાડે જીવતા રાખે છેક સુધી જીવન પૂરું થાય ને પછી પણ ધબક્યા કરી શકાય એવી શક્તિ છે પ્રેમમાં તો વાહ ઓડિયન્સમાંથી કોઈને પણ સવાલ પૂછવો હોય તો યુ કેન પૂછ યુ હેન્ડ આપ હાજી હાજી આ બોલો ઓ એક સેકન્ડ અહીંયા માઇક છે અચ્છા હા તેલ મેં ચાલુ છે ચાલુ છે વોલન્ટિયર મિત્રો મિત્રોને એક રિક્વેસ્ટ કે જરા જેમ સાહેબ ઊભા થયા એટલે આપણને ખ્યાલ આવી ગયો ત્યાં એક બીજો સવાલ છે એમ હાથ ઊંચા થાય કે જોતા રે જરા ઓબ્ઝર્વ કરીને એટલે વચ્ચેનો સમય આપણો કપાય માઈક દેવાનો હું પોતે બીજે મેડિકલ કોલેજની ડોક્ટર છું જી પણ હમણાં છેલ્લા ચારેક વર્ષથી મારા પર્સનલ રીઝન્સના કારણે હું અતિશય સાહિત્ય પ્રેમી બની ગઈ છું તો મેં મારી ચાર લાઈન એ રીતે લખેલી તમે એગ્રી થાવ એટલે આ પોઈન્ટ આમાં ડિસ્કસ થયો જ નથી પ્રેમ વિશે પ્રેમ એટલે સિમેન્ટની પાળે સીવેલો સાગર પ્રેમ એટલે કાળી શાહીનું શુભ લાભ ચિત્રામણ પ્રેમની બંને બાજુ છે એ તમારે સૌથી પહેલાં સ્વીકારવું પડે જ પછી જ તમે પ્રેમમાં આગળ વધી શકો એવું હું માનું છું પ્રેમ એટલે અફાટ રણમાં ઘૂઘવતો નાયગરા ધોધ પ્રેમ એટલે જંગલમાં વસ્તુ આદર્શ ગામડું પ્રેમ એટલે નદી કિનારે ભર ચોમાસે સોનાનો મહેલ અને પ્રેમ એટલે ઘેઘુર વનમાં દાવાનળીતા એટલે પ્રેમની બંને બાજુ છે એવું પેલા મનોમન વિચારીને પછી જ તમારે કોઈ બી સંબંધમાં આગળ વધવું જોઈએ એવું હું માનું છું તમારી વાત સાચી છે લખેલી સરસ સરસ હું એક એક ચાલી એમાં એડ કરી દઉં તુષારભાઈ તથાગત બુદ્ધ જ્યારે એક શ્રેષ્ઠી આવ્યા અને એમ કહ્યું કે મને તમારા આ બધી વાતોમાં બુદ્ધની ફિલોસોફીમાં રસ નથી કારણ કે નૃત્યાંગના રોજ રાત્રે મારે ત્યાં નાચવા આવે છે ને મને એ જોવી બહુ ગમે છે આ રજની શકાયેલું ઉદાહરણ છે અને પછી બુદ્ધે એમ કહ્યું કે તમને એવું લાગે છે કે સુખેદ દરવાજામાંથી આવે છે જ્યારે નૃત્યાંગના આવે તો કે હા મારા માટે સુખની જ ક્ષણ છે કે રોજ રાત્રે નર્તકી આવે અને મારા ઘરમાં નાચે એટલે બુદ્ધ એમ કહ્યું કે એક દિવસે દુઃખ પણ એ જ દરવાજેથી આવશે કારણ કે તમે સુખ એમાં આરોપિત કર્યું છે તો દુઃખ પણ ત્યાંથી જ આવશે એક દિવસે નહીં પણ આવે અને જે દિવસે નહીં આવે ત્યારે એ દરવાજામાંથી દુઃખ આવશે એટલે આ પણ સમજવા જેવી સરસ મેચ્યોર વાત છે ના ના બહુ મજા પડી ગઈ તમે એ જોયું કે કવિ આ પ્રેમ કવિતા લખતા કરે અને જે કોઈ પણ વય ના હો સોળ વર્ષના સિદ્ધ કરે તે સિવાય આવું શું છે આટલું બધું ઉર્મિલ ઉર્મિલ બાકી નાયગ્રા ધોધ ક્યાં અને બળબળતા રણ ક્યાં પણ ભેગા થઈ જાય આ ઉંમરની સમજની મજા છે આ બધી અને આનો અર્થ એ પણ છે કે જો સાહિત્ય તરફ વળવા માટે દિલ તૂટવું અગત્યનું થઈ જતું હોય તો ગુજરાત પેઢી જે મિત છે તમે આમ ન માનતા કે જે બધા આમ દાઢી વધારેલા ફરે છે એ બધા નિષ્ફળ છે કે નહીં એટલે કવિઓ છે એ બધા પોતાનું સાજુ કરીને બેઠેલા છે અને એટલે એ કવિઓ છે સર એક સવાલ પૂછો તો પાછળથી જી સવાલ નથી પણ એક વાત કરવાની છે આપણા પ્રાચીન સાહિત્યોમાં રામાયણ અને મહાભારત છે તો રામાયણની અંદર શ્રી રામ અને સીતા બંને એક વ્રત અને એક પતિ વ્રત પાડે છે જ્યાં મહાભારતની અંદર દ્રૌપદી પાંચ પત્ની અને અર્જુનને પણ પાંચ પતિ અને અર્જુનને પણ ઘણી બધી પત્નીઓ છે છતાં સીતા પણ સતી કહેવાય છે દ્રૌપદી પણ સતી કહેવાય છે ગમે એટલા સંબંધો હોય પરંતુ પરસ્પર પ્રેમને કારણે સતી તો ટકાયેલું છે એટલે માટે પ્રેમનો મતલબ કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા એટલું જ નથી ગમે ત્યાં જોડાયેલો હોય છતાં ભાવ એક હોય તો દ્રૌપદી સતી તરીકે પૂજાય છે માટે સીતા સીતા સતી છે એમ દ્રૌપદી પણ સતી છે તો એ રીતે પણ પ્રેમને બોલવવો જોઈએ આપણે કદાચ અમુક સાથે એફેર થયા પછી પણ એની સાથે બીજા સાથે જોડાયેલા રહીએ એને કારણે દ્રૌપદી સતી છે કપૂરની એક ફિલ્મમાં જૈનેન્દ્ર જૈને એમના લેખક હતા હિન્દીના બહુ મોટા સાહિત્યકાર જૈનેન્દ્ર જૈન એમણે એક ડાયલોગ લખેલો ફિલ્મમાં સેન્સર બોર્ડે પાસ કરીને રજૂ પણ કરેલો અને શમ્મી કપૂરના મોઢે બોલાવેલો કે ہمارے یہاں ચરિત્ર કો सिर्फ पेट के नीचे के कुछ इंच के हिस्से से मापा जाता है पूरे जीवन से मापा नहीं जाता આવા હોલલી અંદર આપણે બેઠા હોય એને ગુટકાક पानવાળી పిચકારી મારીને નીકળી જાય તો એને આપણે એમ નત કહેતા કેરેક્ટર ઢીલા હે પણ એક પેલી સરસ મજાની એક હિન્દી કવિતા પણ હતી કોની હું ભુલાઈ ગઈ કે એક છોકરી છે એ એ પોતાની વાત કહે છે કે ભઈ હું જારે એમ કે વરસાદમાં પડળતી નીકળી કોઈ એને જોઈું મારા હાથમાં થેલી ભરેલી હતી સામાનની કોઈએ ન જોયું મારા બાળકને એમ કે ભૂખ્યો રોતો હતો કોઈએ ન જોયું મારા એમ કે પિતા છે એની માથે દેવું થઈ ગયું અને હું ભીખ માગતી હતી કોઈએ ન જોયું પણ એક છોકરા સાથે હાથમાં હાથ નાખીને નીકળી આખા ગામે જોયું જયભાઈ કદાચ એનું કારણ એ છે કે આપણે આપણે સમાજ તરીકે છે ને વી યુનાઇટ ઇન હેટ્રેડ વી ડોન્ટ યુનાઇટ ઇન લવ જે લોકો નફરત કરવા માટે ટ્રોલિંગ કરવા માટે કોકનું ખરાબ બોલવા માટે ચોવટ કરવા માટે ઝઘડો જોવા માટે પતિ પત્ની રસ્તાની ઉપર મારામારી કરતા હોય એનાથી લઈને રસ્તા પર કોઈનો એક્સિડન્ટ થયો તો તું એ શેર દેખ તું ઉસ્કે તું ને ઉસકો દિયા આવું કહેવા માટે કેટલાય લોકો ભેગા થાય છે અને એ બધાને પ્રોત્સાહિત કરે છે પણ બે જણા જો જાહેરમાં ચુંબન કરતા હોય કે એકબીજાનો હાથ પકડીને જતા હોય કે શાંતિથી પ્રેમથી બેઠા હોય તો આ કપલિયા જુઓ સમાજને બગાડે છે ધેટ્સ આ ફર્સ્ટ ઇન્ટરેસ્ટ અને એટલા માટે જ કદાચ આપણા બધાના પોતાના જીવનની અંદર કદાચ પ્રેમ એટલો ખૂટે છે કે આપણે નજર સામે જ્યારે બીજાનો પ્રેમ જોઈએ છે ને ત્યારે આપણે જોઈ જ નથી શકતા આપણાથી સહન જ નથી થતું અને જ્યારે તમે નજર સામે નફરત જુઓ છો ત્યારે તમે તરત રિલેટ કરી શકો છો કે જો આની અંદર પણ એ જ છે જે મારી અંદર છે તો એ સમવેર એઝ અ સોસાયટી ઇફ વી સ્ટાર્ટ લુકિંગ એટ આર ઓન લાઈફ એન્ડ અધર્સ લાઈફ ડિફરન્ટલી અને આ તો પ્રેમનો જ દેશ છે આ વી આર ઇન દેટ કન્ટ્રી કે શકુંતલાના લવ ચાઇલ્ડ ભરત અને શકુંતલાના લવ ચાઇલ્ડ ભરતના નામ પરથી જે દેશનું નામ ભારત પડ્યું હોય ત્યાં આપણને પ્રેમ સાથે પ્રશ્ન હોય એ કેવી રીતે ચાલે આઈ વુડ ફ્રોમ દેટ મોમેન્ટ આઈ ઓલ્સો વોન્ટ ટુ પ્રશ્ન શબ્દથી મને યાદ આવ્યું કે તમે જ્યારે હાથ ઉપર કરો ત્યારે પ્લીઝ તમે પ્રશ્ન કહેજો આઈ વોન્ટ ટુ અશ્યોર યુ કે અહીંયા બેઠેલી આ જે પેનલ છે તે તમારા કોઈ પણ પ્રેમને લગતા જવાબો આપવા માટે એ સક્ષમ છે એટલે તમને જે ઓલરેડી ખબર છે એ તમે પાછું લઈ જાઓ એના કરતાં જે તમને નથી ખબર એ તમે પાછું લઈ જાઓ એવી અમારી આશા છે પ્લીઝ ક્વેશ્ચન ઇન વન લાઇન સર થેન્ક યુ હલો પ્રેમ અને આકર્ષણમાં શું ડિફરન્સ તમે સમજો છો થેન્ક યુ સર નેત્રી ડુ યુ વોન્ટ ટુ સે ધેટ અટ્રેક્શન એ ઇનિશિયલ જેમ તમે કહ્યું એમ બહુ ઇનિશિયલ વસ્તુ છે ઇન છે કે તમે કોઈને જુઓ કે કોઈનો અવાજ સાંભળો તમને એ માણસ ગમી જાય પણ પ્રેમ ત્યારે આવે છે કે જ્યારે તમારે એકચ્યુઅલી રિયાલિટીમાં એની જોડે રહેવાનું છે જ્યારે તમારા એક પોઈન્ટ આવે જ્યારે તમારા એક્સપેક્ટેશન જે હોય જેનાથી તમે અટ્રેક્ટ થયા હોય કે એ એ અને રિયાલિટી જ્યારે ક્લેશ થાય અને એ જ્યારે એ મિરર જ્યારે તૂટે ત્યારે જે તમને ખબર પડે કે લાઇક હી સેટ કે તમને ખબર પડે કે ત્યારે કે આ માણસ આઈ થિંક મારા માટે નથી બનેલું પણ સ્ટીલ યુ મેક અ ચોઈસ ટુ સ્ટે વિથ દેટ પર્સન આઈ થિંક દેટ ઇઝ લવ એટલે કોકનાથી તમે આકર્ષાઓ અને આકર્ષણમાંથી એ વ્યક્તિની દરેક સારી નર્સિંગની જવાબદારી લેવા તૈયાર થાવ એ બંને વચ્ચે જે છે આઈ થિંક દેટ્સ ઓ નેત્રી સે

ફર્સ્ટ ઓફ ઓલ તો મારું ક્વેશ્ચન દેવકી માટે છે અને દેવકી આઈ લવ યુ અને દેવકી મારે કહેવું છે કે કોર્પોરેટમાં જોબ કરતા હોય કરિયર ઓરિયન્ટેડ હોય અને મેરેજ માટે ક્યાંય પણ જઈએ અને એવું કહે કે હજી સુધી મેરેજ નથી કર્યા કોઈ મળ્યું નથી કે શું છે મેરેજ નથી કરવા તો લાઈક એવો જનરલી એવો આન્સર હોય છે કે હા ઠીક છે કોઈ આપણને સારું મળ્યું કે જેની સાથે જીવવાનું ગમ્યું એવું કોઈ મળશે તો મેરેજ કરીશું તો આ જે વાક્ય છે ને આના ઉપર શું કહેવું છે લાઈક કેવી રીતે આઈ મીન મેરેજ કરવા જોઈએ અને આઈ મીન જે અમે સેન્ટેન્સ કીધું ને કે કોઈ મળ્યું તો કરીશું તો સામેવાળાને લાઈક એવું થાય કે લિટરલી એવું ડાઉટ થાય કે કોઈ મળ્યું એટલે એટલે કોઈ નથી મળ્યું એમ હજી સુધી હા એટલે કોઈ નથી મળ્યું પણ એમ કે મેરેજ કરવા માટે શું કહેવું છે એમ કે મેરેજ કરે મારે લગ્ન કરવા છે કે નહી એવું જાણો છે તમને ના તમારું એવું નથી કહેવું પણ સવાલ મને પૂછ્યો તો તો મારામાં ઇન્ટરેસ્ટ છે તને મને ઇન્ટરેસ્ટ એટલા માટે છે કેમ કે હું કરિયર પર જ ધ્યાન આપ્યું છે અને તમે પણ કરિયર પર ધ્યાન આપ્યું છે મેરેજ ના ના એવું નથી તો મેરેજ નથી કર્યા તમે હું આ પેનલ ઉપર એનો અર્થ એવો જ છે કે મને ઇનફ એક્સપિરિયન્સ છે અચ્છા ઓકે ખાલી મારા એક્સપિરિયન્સ સર્ટિફિકેશન નથી ઓકે એટલે મને મેરેજ માટે કેવું છે કે લાઇક મેરેજ શું કરું છે તારે કરિયર પર ફોકસ કરવું છે કે તારે લગ્ન કરવા છે એટલે કરિયર પર ફોકસ પહેલા કરવું છે અને જો એવું તો બગા મજા કર કોણ તને ના પાડે છે તારા જેવી છોકરી નેત્રીએ બહુ જ સરસ વાત કીધેલી કે અત્યારે આપણી જનરેશનની અંદર એવું નથી કે પ્રેમ એટલે કોઈ એક અનધર પર્સન જ હોવું જોઈએ તમારો કલા પ્રત્યેનો પ્રેમ હોય તમારી કોઈ સ્કિલ પ્રત્યેનો પ્રેમ હોય તમારા તમારા સપનાઓ પ્રત્યેનો તમારો પ્રેમ હોય તમારે તમારો લર્નિંગ વિશેનો પ્રેમ હોય તમારી અંદર ભૂખ હોય કંઈ નવું જાણવાની નવું શીખવાની કુતૂહલતા હોય તો એના માટે તમારી આ બધી એનર્જીઝ જે છે એ તમે ચેનલાઇઝ કરો છો તમે પ્રેમમાં ત્યારે પડજો જ્યારે આ બધી જ એનર્જીસ તમારા માટે ઓપન હોય કે તમે આ સંબંધને એ બધી જ એનર્જીઝ આપી શકશો કારણ કે એ ઘણું બધું તમારી પાસેથી માંગી લે છે ઇટ રિક્વાયર્સ એન ઇન્વેસ્ટમેન્ટ ડેલી આઈ એમ શ્યોર તુષારભાઈ કે ટપુભાભી કે રેવનતા કહેશે કે રોજ જ આ ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડે છે સો ઇફ યુ આર વેરી મચ કન્ઝ્યુમ્ડ બાય અધર એનર્જીઝ અથવા તો અધર રિક્વાયરમેન્ટ્સ ઇન લાઇફ તો પછી શું કામ કોઈ બીજી વ્યક્તિ સતત રાહ જોયા કરે આપણે અને આપણે કશુંક બીજાની જ રાહ જોયા કરીએ એવું આપણે એ વ્યક્તિ સાથે ન કરવું જોઈએ એ પ્રામાણિકતા આપણી અંદર હોવી જોઈએ સો ઇફ યુર ક્લિયર દેન યુ ફોલ ઇન લવ વિથ દેટ દેટ થિંગ દેટ યુ વોન્ટ ટુ ડુ પણ આપણું જે એન્વાયરમેન્ટ છે ને આપણી જે સોસાયટી છે ને લાઈક મમ્મી પપ્પાને એ લોકોને આપણે આ વસ્તુ આપણે સમજીએ છીએ પણ મમ્મી પપ્પાને એ લોકોને આપણે આ વસ્તુ નથી સમજાવતા મમ્મી પપ્પા એ સમજે છે કારણ કે આની એક એક અપર લિમિટ તો હોય ને આ વાત પાછી ફરીને મારા પર આવી ગઈ રા જોવાની તું તારી કરતી સફળતા મેળવવી છે સિદ્ધિઓ હાંસલ કરવી છે એક તમે ત્યાં ક્લાર્ક તરીકે દાખલ થયા ત્યાં મેનેજર થઈ ગયા ત્યાં સુધી તમે મન પોતે પણ આ છે ને મમ્મી પપ્પાઓ ઉપર અમથું ઢોળો છો સાચે સાથે તમને મનમાં તો છે ક્યાંક ઠેકાણે પડીએ ખોટું તો નહીં આ તો સાચી જ વાત છે બરાબર જ છે પણ હજુ પેલું આ આ આ તો પછી તો ડાળ એક એક ફળ છે ને બેટા નીચેની ડાળે લાગ્યા હોય પછી ઉપરની ડાળે લાગ્યા હોય ઉપર પણ લાગે એમ તમે ઉપર ઉપર ચરતા જાવ ક્યાં સુધી પણ પછી કોઈક બીજાના માટે બીજા ફળો રાખવા આપણે એક ધીરજ રાખવી કે અહીં સુધી આવી જાય એટલે ઘણું થઈ ગયું પછી સરખી રીતે એક ડાળે વળગી અને શાંતિથી રહેવું આપણે ડાળ ઉપરના ફળ તોડ્યા કરીએ એના કરતાં એ ડાળે આપણો માળો બાંધીએ ને બેટા એ વધારે સારું ક્યાં વાહ વાહ

અને આ કારણસર પણ ઘણી સ્ત્રીઓ એવું વિચારે છે કે ના મારે હજુ કરિયર પર થોડુંક ફોકસ વધારે આપવું છે કારણ કે હું લગ્ન કરીશ ત્યારે આ બધું બદલાઈ જશે અને યુ નો ધીસ ઇઝ હિસ્ટોરિકલી ઇટ હેઝ બિન ધ કેસ કે ઘણા બધા વર્ગોમાં ઘણા બધા ફેમિલીઝમાં આવું હોય છે કે એક જમાનામાં એવું હતું કે લગ્ન કર્યા પછી તમારે કામ છોડી દેવું પડતું હતું રાઈટ કે યુ યુ આર નોટ અલાઉડ ટુ વર્ક હજુ પણ એવું ઘણા ફેમિલીઝમાં હોય છે પણ આઈ થિંક જમાનો એવો છે કે ઘણી બધી સ્ત્રીઓ એમના માટે જે સાચું છે એમના કરિયર માટે એમની લાઈફ માટે જે અપ્રોપ્રિયટ છે એના માટે એ લોકો ફાઇટ કરે છે ઊભા રહે છે અને આ વસ્તુ એ પોતાની જાત માટે બદલી શકે છે એટલે જો એ ફિયર હોય કે મારે એટલા માટે લગ્ન નથી કરવા કારણ કે મારું કરિયર સફર કરશે કેવું તો એ જરૂરી નથી આજના જમાનામાં આઈ થિંક આ વસ્તુ બદલાઈ શકે છે હું પ્રાઉડલી એમ કહું છું કે મારી પત્ની જે છે એ કોર્પોરેટ જોબ કરે છે હું રોજ સવારે ઉઠીને એનો ડબ્બો તૈયાર કરું છું કારણ કે મારે સવારે ઉઠીને ઓફિસે જવાનું નથી હોતું પણ હું એના માટે કરું છું કારણ કે હું એની મર્યાદા અને એની જે બિઝી લાઈફ છે હું સમજુ છું અને હું એવું માનું છું કે આવા બીજા છોકરાઓ હશે આપણા સમાજમાં વાત રેવતની સાચી છે પણ આજે તમે લોકો અમારી પેઢી અમારી પેઢી કર્યા કરો છો ને મને હું 60 ક્રોસ કરી ગયો હવે આગળ આવી ગયા તું મારી મારી માએ જીવનભર નોકરી કરી એટલે આજથી કેટલા વર્ષો પહેલાં મારા પપ્પા સવારના શાક સમારી અને વઘારી આપતા હતા મારી મમ્મી અમને બધા ભાઈ બહેનને ઉછેર્યા એણે ભણાવ્યા ગણાવ્યા મને ગણિત નહોતું આવડતું તો બાજુમાં સ્લેટમાં એ દાખલો ગણીને હું ખાલી જોઉં એવી રીતે હું ગણિત ભણ્યો એ વખતે પણ એણે કામે કર્યું અમને પાંચ ભાઈ બહેનને ભણાવ્યા ગણાવ્યા પણ ખરા અને ઘરનું તંત્ર પણ ચલાવ્યું એટલે આ તો ભીતરનું કમિટમેન્ટ છે પોતાના પરિવાર માટે પોતાના પરિ કુટુંબીજનો માટે વાલ હોય સ્નેહ હોય તો કોઈ પણ મા કે બાપ આવું કરી જ શકે એને નોકરીને નોકરીને મારી કેરિયરને કેરિયરની પ્રાયોરિટીને એમ જોડાય નહીં એનાથી કોઈ બહુ ફેર નથી પડતો ઈચ્છો તો આય કરી શકશો ને આય ટૂંકમાં લગ્ન કર લે બેટા

એટલે મારી મમ્મી ને મારા મામાને એ લોકો ઘરે આવીને લડતા મારા નાનાની જોડે કે તમે કેમ બીજા પપ્પાઓની જેમ રોજ સવારના સૂટ પહેરીને બ્રીફકેસ લઈને કામે નથી જતા એટલે મારા નાના એવું કહેતા કે બેટા આ કામ પણ એટલું જ અગત્યનું છે જે તારા બાપા ઘરે રહીને કરે છે સો ઇવન ઇન દેટ જનરેશન દેર વોઝ એર ધીસ મીન્સ દેટ યુ નીડ ટુ ફાઇન્ડ અ રાઈટ પાર્ટનર હુ વિલ ગીવ યુ દેટ સ્પેસ ટુ અંડરસ્ટેન્ડ દેટ યુ કેન ઓલ્સો ગ્રો એ જ કહીએ છીએ

લગ્ન જીવનમાં જીવનસાથી તમારો નક્કી હોય છે આ વાત કેટલી સાચી અને એનું પ્રમાણ શું જેટલા મંચ ઉપર બેઠા છે તમારા સિવાય દેવકી ને બધા એ બધાને ટૂંકમાં એક એક લીટી માં સાર આપો મને હે શું ઓકે હું એમાં કેટલો જ સુધારો કરું એમનું એમ કહેવાનું છે કે લગ્ન જીવનમાં એટલે મેરેજિસ આર મેડ ઇન હેવન કે પહેલેથી જ બધું ગોઠવાયેલું જ હોય છે આપણે તો ખાલી એને શોધવાના જ હોય છે સેરેન્પિટી જેવું એટલે એ એ પૂછવા માગે છે કે લગ્ન જીવનમાં ખાલી એટલો સુધારો કરવું કે મને એવું નથી લાગતું લગ્ન જીવનમાં પ્રેમમાં પણ અચાનક તમને જોઈને કેમ ક્લાસમાં એકારે સાઈઠ જણા ભણતા હોય એમાંથી એક જ તમને કૂચકુછ હોતા એ થાય પેલી કુછકુશ હોતા એ મૂવીમાં પણ એવું જ હતું કાજલને થતું તું પણ ન જ થયું શાહરૂખ ને ત્યારે એ એ શું છે એ જે એ જે ચમત્કાર છે મને ફીલ નથી થતું મેને તો મેં કભી ઉ દેખાય નહીં ઓકે તો એ વાત છે એમાં મૃત્યુની જેમ જ પ્રેમ છે એ ક્યારે કોની સાથે ક્લિક થાય એના કોઈ ગણિત નથી હોતા એમાં સરવાળા લઈને જાય એ પહેલા કાચ નદીને ને કાથે ગણિત બધાય સાવ નકામા સંદીપ ભાટિયાની કવિતા છે તરી ગયા એ શૂન્યો લઈને ડૂબી ગયા સરવાળા લઈને આવું હું માનું છું

જેમાં ચૌદ વ્યક્તિઓને પ્રાઇઝ આપવાના છે એટલે અમુક લોકો નેચરલી ઉતાવળા થતા હશે અમુક લોકોને એની ડેટ પાસે જવું હશે આમને માઇક આપજો ને પાછળ ઓરેન્જ ટી શર્ટ વાળા ભાઈ હા એટલે હું બે માઇક પહોંચે એની ડામા જ મેં કીધું સૂચનાઓ આપી દઉં ફટાફટ એટલે બધા રોકાજો કારણ કે આપણે ડ્રો કરવાનો બાકી છે અને બધાની એશોર્ટ ગિફ્ટ લીન બધાઈ જવાનું છે મારા તુષારભાઈને એક સવાલ છે કે પાત્રો પસંદ કરવા માટે કઈ ટાઈપની વ્યક્તિ પસંદ કરવી પડે કઈ કઈ ક્વોલિટીના પાત્રો હોઈ શકે છે હલો મેં તો ચાર પાંચ જોઈ ને પછી એમ વિચાર્યું કે આ બરોબર છે અને પેલા ચારેય ને એવું તો લાગતું હતું કે આમની સાથે આપણને ફાવશે પણ હવે આમની સાથે ફાવી ગયું અને એ પહેલા આપણે આપણી ક્વોલિટીની ખાતરી બી આપવી પડે ક્યાં વાત હું ટાળતો હતો ભલા માણસ તમે આ પાણા પગ પર કર્યું પણ મૂળ વાત તો એટલી છે કે આ સવાલ આપણી પાત્રતાનો છે અને મળી જ જતા હોય છે પાણી પોતાની સપાટી શોધી જ લે અને એક બીજું તત્વદર્શનનું વાક્ય છે મળેલા જ મળે છે એ પણ યાદ રાખજો કે જે ભેગા થયા છે અહીંયા એ ક્યાંક અગાઉ મળેલા જ છે એટલે જ અહીંયા પાછા મળ્યા છે લાસ્ટ ક્વેશ્ચન નમસ્કાર સૌથી પહેલાં હવે હવે આમાં આપણે હોલવાળા આપણને બધાને ભેગા થઈને કોર્પોરેશન વાળા બીજાને જે બુકિંગ આપ્યું હોય એને લઈ આવીને આપણને બધાને સાગમટે હાંકી કાઢે એ પહેલાં આપણે ગ્રેસફુલી નીકળી જાય ને એ પણ પ્રેમ છે આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો છતાં બહુ ઓછાને ખબર છે ઊઠવું કેવી રીતે પ્રેમમાં યાદ રાખવા જેવી શેર છે એ જ વો અફસાના જીસે અંજામ તક લાના ન હો મુમકિન ઉસે ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા

સૌ પ્રથમ પૂરા ઓડિયન્સ વતી ઓર્ગેનાઇઝર મજાની લાઈફ જે ચૌદમી ફેબ્રુઆરી અમને આપી એ માટે ઓર્ગેનાઇઝર અને આપ સૌ ઓડિયન્સનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ માન્યતા પ્રાપ્ત પ્રસિદ્ધ જે આપ મંચસ્થ મહાનુભાવો છો એમને પણ મારા સલામ ને પ્રણામ થેન્ક યુ દેવકી તો આપને ખ્યાલ છે કે હું તો બહુ ચોપનનો મોટો પંખો છું મીન્સ હું તમારો મોટો ફેન છું વાત એ છે દિલ દુકાન ને દુનિયા દિલ દુકાન ને દુનિયા લોકોને કેમ છે કે પ્રેમ એવો વહેમ છે સૌ પ્રથમ મારે તમને પ્રશ્ન એ કરવાનો પૂરા મંચ પર બિરાજેલા મહાનુભાવોને કે અત્યાર સુધી આપણે સ્ત્રી પુરુષ પતિ પત્ની પ્રેમી પ્રેમિકા વિશે તે આ ચૌદ ફેબ્રુઆરી સંત વેલેન્ટાઇન ડે વિશે વાત કરી કેમ દોસ્ત બેનપણી બાજુવાળી ઉપરવાળા સહકાર્યકર આપણે ભૂલી જઈએ છીએ સર ખાલી એટલું જ નહીં હજી તો આપણે જેના વિશે વાત નથી કરીએ સ્ત્રી ને સ્ત્રીનો ગયા વર્ષે કારણ કે અમે એના વિશે એટલી ખુલીને વાત કરી હતી કારણ કે બહુ જ અગત્યનું છે કે તમે પ્રેમમાં જ્યારે હો ને ત્યારે તમે એક ઇન્કલુઝિવ સોસાયટી બનો છો તમે જ્યારે નફરત માટે હો ને ત્યારે તમે એક્સક્લુઝિવ સોસાયટી બનો છો તમે જ્યારે વાડા કરવા માંડો કે આ જ રીતે પ્રેમ હોય તે જ રીતે પ્રેમ હોય આની સાથે જ પ્રેમ હોય આવી રીતે કર્યો એ જ પ્રેમ હોય તો પછી પ્રેમની મોકળાશ એમાંથી નીકળી જાય છે આજે 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 થેન્ક યુ આજે સુરતની અંદર એક સ્કૂલમાં હું આજે પેનલ સાથે વાત કરતી હતી સુરતની અંદર એક સ્કૂલમાં દરેક બાળકો પાસેથી શપથ લેવડાવ્યા છે કે એ લોકો લવ મેરેજ નહીં કરે શાળા એ હોવી જોઈએ કે જે તમને નવું વિચારવા માટે અને પછી એ દરેક પ્રકારના વિચારોમાંથી તમારો નિર્ણય તમે જાતે લઈ શકો એવા તમને સક્ષમ બનાવે તે શાળા એ નિર્ણય લઈને તમને આપે એ શાળા ના કહેવાય એ તો કોર્ટ છે એ નિર્ણય લે છે અને તમારે સ્વીકારવાનો છે એટલે એ પ્રકારનું વાતાવરણ જો આપણે ઊભું કરીએ તો સર ઉપરવાળા બાજુવાળા સગા સંબંધી

આપ જે આ મુકામ પર પહોંચ્યા છો લોકોને પ્રેમમાં પડવાને બદલે પ્રેમમાં ઊભા થવાનું શીખવાનું એક વાક્ય કોને પ્રેમમાં પાંગરવાનું હું તો કાયમ કહું છું પ્રેમમાં પડવું એ ક્રિયાપદ જ ખોટું છે પ્રેમમાં ઉડવું જ હોય પડવું શું કરવા હોય આ તો છ ત્યાંથી અપલિફ્ટમેન્ટનો આ પ્રયોગ છે પણ અમે પેલું જરા એને બે તબક્કામાં વહેંચ્યું પ્રેમ અને લગ્ન એટલે તમને થોડુંક ક્યાંક થોડુંક જૂનવાણી કે કન્ઝર્વેટિવ આ એપ્રોચ દેખાયો હોય પણ અમે માનીએ છીએ કે લગ્નના પાયામાં પણ પ્રેમ હોય તો ઉત્તમ અને પ્રેમની પરિણતિ એ લગ્નમાં થાય તો એ વધારે બંનેને સંતર્પક અનુભવ કરાવે જીવનભર બાકી બે જણ એકમેકને ન પરણ્યા વગર પણ જીવનભર ચાહ્યા કરે પણ હવે તમે અહીંયા બેઠા બેઠા પ્રેમ કર્યા કરો એ ક્યાંક બીજે બેઠા બેઠા તમને ચાહ્યા કરે અને એ બે કદાચ એ સંદેશો પહોંચે ન પહોંચે એના કરતાં સાથે રહીને બે જણા વાત કરો કોઈક દિવસ ન પહોંચ્યો હોય તો પૂછી જ શકાય એકમેકને એટલે મારો તો બધાને કહેવું છે પ્રેમ ખૂબ કરો ઢગલા બંધ કરો ઢગલે બંધ ઠેકાણે પણ કરો કાંઈ વાંધો નથી જ્યારે કરો ત્યારે પૂરી પ્રતિબદ્ધતાથી પૂર્ણ પ્રામાણિકતાથી કરો પ્રેમ તમારી સાથે મોટો થવો જોઈએ પ્રેમ તમે જેવડા હો ને જે ઉંમરે જે પ્રકારે કરતા હો ને એમ જેમ તમે મોટા થતા જાઓ એમ પ્રેમ પણ ઉછરવો જોઈએ તમારી સાથે આપણી ભાષામાં ત્રણ શબ્દ પ્રયોગ છે પ્રેમ સ્નેહ અને વાલ પ્રેમ એ આ સોળ છવ્વીસ છત્રીસ સુધી એક્સટેન્ડ કરવું હોય તો કરી શકાય એવો છે એટલે પ્રેમમાં પ્રેમ કરવો પડે એમાં એફર્ટ છે બીજો શબ્દ છે સ્નેહ સ્નેહ શબ્દ સ્નિગ્ધતા સાથે જોડાયેલો છે જે બે પૈડા એકબીજાની સાથે ફરતા હોય જોડે એને ઘર્ષણ ઘટાડે અને ગતિ વધારે એ માટે ઊંઝવા પડે ઊંઝવું એ આ સ્નિગ્ધતાનો ભાવ છે તો દાંપત્યના એ વર્ષો જ્યારે સંઘર્ષની શક્યતાઓ વધારે છે ત્યારે આ સમજણનું સ્નેહનું ઊંઝણ નાખો તો ફ્રિક્શન ઘટે અને ગતિ વધે અને ત્રીજી જે એલિવેટ થઈને જ્યાં પહોંચવાનું છે એ છે વાલ વાલ માટે ભાષામાં ક્રિયાપદ છે વરસવું વાલ વરસે વરસે ને એ પછી સરનામું ન પૂછે એ સૌને સરખા ભીંજવે તો તમે પ્રેમથી શરૂ કરી સ્નેહના તબક્કે આવો અને પછી વાલ સુધી વિસ્તરી જાઓ તો આ આખી યાત્રા એટલી બધી પ્રસન્ન કરજે આ અંતે હોવું આ એક્ઝિસ્ટન્સ એની ધન્યતા જ આ છે કે આ ત્રણેય અનુભવમાંથી પસાર થવાની તમને તક આપે છે પ્રેમ તમે ધારો એટલાને કરો કવિ કહે છે ને એમ તમે એ તમારી તાકાત ઉપર છે તમે પચાસ ને કરો સિત્તેર ને કરો સો ને કરો પણ કમિટમેન્ટ કોઈ એકને કરો

એમના પાર્ટનર્સ છે એમના બધા બાકી ટીમ છે મજાની આ મજાના માણસ છે આ એકદમ મજાના માણસ છે અને જસ્ટ જસ્ટ એક મિનિટ મારે એ એ શરવાઈ જશે પણ તોય મારે કહેવું છે એ કાયમ બેકસ્ટેજમાં રહેવાના તેવાયેલા છે પણ એમને કારણે આપણે બધા અહીં ભેગા થઈ શકીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી એમની પોતાની એક કોર્પોરેટ બ્રાન્ડ છે મજા મેં કહ્યું એમ એમને પોતાનો એક ઓથેન્ટિક બહુ ફૂડી છે ખાવા પીવાના શોખીન છે આજની તમે એશોલ્ડ ગિફ્ટ જોશો જે દરેકને મળવાની છે એ ગિફ્ટ જોશો એટલે તમને ખબર પડી જશે કે કેવા શોખીન છે ખાવા પીવાના અને પોતે જાત જાતના રેસ્ટોરાંમાં દુનિયાભરમાં ફરે પોતાના પણ રેસ્ટોરાં ક્રિએટ કરે અને અમદાવાદમાં ઓથેન્ટિક ટેસ્ટ સાથે એમણે યુથને મજા આવે એવા ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટની સિરીઝ કરી એની સાથે પોતાનો લિટરેચરનો અને લેંગ્વેજનો એક પોતાનો ટેસ્ટ છે એમને એમ લાગ્યું કે ભાઈ આપણે આપણા માટે સરસ કાર્યક્રમો કરીએ અને પહેલી વખત એક કાર્યક્રમ કર્યો જેમાં ભૂમિકા ધ્વનિત અને હું હતો પછી દેવકી અમે ચેતન ભગત હતા આ વખતે તમે જાણો જ છો આખી પેનલને દરેક વખતે પોતાના સ્વ ખર્ચે આમ જુઓ તો ગાંઠનું ગોપીચંદન કરીને પોતે દુબઈ હોય મુંબઈ હોય ત્યાંથી અહીં આવે પ્રેમાબાદ કરે આપણી સાથે અને એમ સાથે આ વખતે અમારી ચર્ચા થઈ તો એમણે એમ કહ્યું કે ભાઈ આટલા પ્રેમથી બધા આવે છે ચાલો લેટ્સ 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 ગીવ ધેમ સમથિંગ બેક અને એમાંથી આખો કોન્સેપ્ટ ક્રિએટ થયો સો હી ઇઝ ધ મેન થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ અને ધ મેન હિમસેલ્ફ જેમ કહેવાય ને કે બી ધ તમારી આગળ સ્ટાર વોર્સમાં ઓલું છે કે ભાઈ મે ધ ફોર્સ બી વિથ યુ વિથ મી ઇટ ઇઝ જય વસાવડા છેલ્લા બે મહિનાથી આ આખો કોન્સેપ્ટ ને જે ડિઝાઇન ને એક્ઝિક્યુશનમાં એવરી મોમેન્ટ હી હેઝ બીન વિથ મી અને

ગઈકાલે મોરારી બાપુ એ અમદાવાદમાં હતા અને બાપુએ અમદાવાદની અંદર યુનિવર્સિટીના કાર્યક્રમમાં એક શેર સંભળાવ્યો અને શેરથી આપણે બધા છૂટા પડીએ કારણ કે એક બાજુ અમેરિકાના વેલેન્ટાઇન્સ ડે છે જેમાં ન્યૂયોર્ક ટાઈમ્સ એમ કહે છે કે બાવીસ ટકા ગિફ્ટ તો ખાલી પેટ માટે લેવાય છે પાલતુ પ્રાણીઓ માટે એટલે કુત્તા બિલ્લીઓ જે ઘરમાં હોય એમના માટે અને આપણે હજી ક્યાં પહોંચવું ને કેમ પડવું ને કેમ ઉપડવું ને એની ચિંતા કરીએ છીએ તો બાપુએ એવું કહ્યું કે અગર उसने पूछा कि किस बात का गम है अगर उसने पूछा कि किस बात का गम है तो फिर किस बात का गम है तुमने कोई के वो पूछू के कई बात तुमने अफसोस से, तो पीछे शु अफसोस से जिंदगी में वो पूछवा वालू तो बस तुम पूछवा वाला कि किस बात का गम है परमात्मा आपे एवं पर हमने प्रार्थना धन्यवाद